दोस्तों स्वागत है आप सबनों राष्ट्रीय कला केंद्र ना आज ना पांचवा दिवस है अपने महोत्सव उजवी रहा छे सप्ताह उजवी रहा छे कवि सम्मेलन आ एक अनोखा प्रकार प्रसंग 25 सितंबर 2020 से એનો પાંચમો દિવસ છે. બહુ જ આનંદની વાત છે કે આજે આપણી સાથે 15 કવિ મિત્રો જોડાયા છે અને એની સાથે પ્રમુખ તરીકે છે આપણા સૌના વાલા જેના માટે આપણને ખૂબ માન છે એવા ડોક્ટર મુકુલ ચોકસી. અને આપ સૌનું મુકુલભાઈનું સ્વાગત કરવાના માટે અમારા રાષ્ટ્રીય કળા કેન્દ્રના અત્યંત તેજસ્વી એવા મહામંત્રી રૂપિન પચ્ચીકરને વિનંતી કરીએ. રૂપિનભાઈ પ્લીઝ વેલકમ ઓન. थैंक यू नरेश. राष्ट्रीय कला केंद्र द्वारा आयोजित ऑनलाइन कवि सम्मेलन सप्ताह ना पांचवा दिवस से उपस्थित आरंभना प्रमुख डॉक्टर मुकुल चौकसी हमारा संस्थान प्रमुख नैनाक्षीबेन वैद्य उपप्रमुख आशीष शास्त्री सहमंत्री भरत भावसार मेहुल शर्मा खजानजी हेमंत मावाड़ा साहित्य समिति मिनर यामिनी बेन व्यास सभ्यो पूर्णिमा भट्ट दिलीप घासवाड़ा प्रवीण सराध्या मयंक त्रिवेदी अने आ छेल्ला पांच दिवस थी जे खूब सरस रीते आ कार्यक्रम नु संचालन करी रह्या छे एवा मारा मित्र नरेश कापड़िया नाटक समिति ना कन्वीनर हिमांशु भट्ट संगीत समिति ना कन्वीनर આભારી છે વ્યવસાય સમિતિના કન્વીનર વિપુલ ભટ્ટ. નરેશ ગઈકાલે જલસો પડી ગયો. હા ભાઈ શું એટલી મજા પડી એટલી મજા પડી એટલી મજા પડી કે હરક નો મારે ઊંઘી ન શક્યો. વાહ 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 વાહ. મેં કાલે જે પેલી ડેફિનેશન આપી ને કે માણસ ક્યારે બને, માણસ ક્યારે બને કે જયારે બહુ દુખી થાય અને બહુ સુખી થાય. એટલે મને એમ લાગ્યું કે મારામાં આ સિમ્પટમ્સ આવી ગયા છે. પછી મને એમ થયું કે ભાઈ એમ કઈ ચાર પાંચ કવિ સંમેલન એટેન્ડ કરવાથી માણસ કવિ થોડો થાય. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, મારો હાથ ચાલો કશુંક હું પી ગયો છું. વાહ ગણી ચાચા, વાહ 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 ગણી ચાચા. પછી આખી રાત હું નહીં આવી, હું પૃથક્કરણ કરતો રહ્યો કે હું કેમ ના આવી, હું કેમ ના આવી. સવારે મને એનો જવાબ મળ્યો. મારા આત્માએ મને કહ્યું, અલા રૂપિન, તું ગઈકાલે આખી ને આખી રમેશ પારેખ ની ગઝલ પી ગયો હતો. પછી હું કે મિત્ર ગઝલ અને કવિતા એ શબ્દ છે, શબ્દો સાથે જે માણસ રમી શકે તે કવિ બની શકે. ચિનુબદી બહુ સરસ લખે છે, ચિનુબદી લખે છે, કદીક રાગ છે તો કદીક રાય છે, કદીક રાગ છે તો કદીક રાય શબ્દો, કદીક ભાંતતા ક્યાંક બંધાય શબ્દો, કદીક હોઠ પર આવી પાછા વળે છે, ઘણી વાર બહુ બોલકા થાય છે શબ્દો. જ્યારે શબ્દો બોલકા થાય ને ત્યારે પંક્તિઓ પ્રેક્ષક સુધી પહોંચે છે. મિત્રો આજે મારે આનંદની વાત છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંચ પર બહુ જ સારા કવિ શાયર અને મારા અંગત મિત્ર એવા મુકુલ ચોકસી આજનું પ્રભુ સ્થાન સંભાળવાના છે. મિત્રો આ મુકુલભાઈ છે ને જેટલા બોલકા છે ને એટલા જ એમની કવિતાઓ અને ગઝલના શબ્દો પણ બોલકા છે. અને મુકુલ ચોકસીને તો હું સામાન્ય રીતે પ્રેમ અને શૃંગારના કવિ કહું છું. પ્રેમની વ્યાખ્યા જે મુકુલ ચોકસી આપી છે મને લાગે બીજા કોઈએ નથી આપી. મુકુલ ચોકસી લખે છે પ્રેમની વ્યાખ્યા, ઇરશાદ
પ્રેમ એટલે કે સૌ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો પ્રેમ એટલે કે સૌ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો ને સ્વપ્નમાં ઘડાય એવો કાયદો પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વાણોનો કાફલો ક્યાં વાત હે મુકુલ ચોકસી મુકુલ ચોકસી માત્ર પ્રેમ અને શૃંગારના કવિ નથી સાહેબ મુકુલ ચોકસીએ ઇતિહાસ રચ્યો છે મુકુલ ચોકસીએ આ સુરત પર એક કવિતા લખી છે એટલી લાંબી કવિતા એટલી લાંબી કવિતા એટલી લાંબી કવિતા કે અમારે પછી ગૂગલ પર સર્ચ કરવું પડ્યું ભાઈ લાંબામાં લાંબી કવિતા વિશ્વમાં કઈ લખાય તો એ મળ્યું કે લાંબામાં લાંબી સિટી સોંગ સુરત પરની કવિતા ડોક્ટર મુકુલ ચોકસીના નામે લખાઈ કે મુકુલભાઈ કે તમે કેટલા પાના લખ્યા આ કવિતામાં મને કે પાના મને ગણ્યા કરતા નથી આવડતું પાના ગણ્યા જ નથી પણ હું જે કવિતા બોલવા બેસું ને આખી તો કદાચ 1 કલાક જોઈ બીજું એક એમની સજનવા નામની ગઝલ છે એ પણ ખૂબ લાંબી છે મિત્રો એના પણ શબ્દો જો મુકુલભાઈ બોલે ને તો તમે ચોક્કસ જ એના સજનવા થઈ જાઓ એની હું તમને ખાતરી આપું છું બિલકુલ સાચી વાત અને ત્રીજી વાત જે મારે મને મને બહુ જ મને ગમતી વાત છે એમની એક સ્પેશિયાલિટી છે એમણે એક કવાલી લખી છે કવાલીનું નામ છે તમારા સમ આ કવાલીની તરજ ગુજરાતના પ્રખ્યાત સંગીતકાર અને મારા મિત્ર સુરતના જ સંગીતકાર મેહુલ સુરતે તરજ આપી છે અને એ મુકુલભાઈ બોલે ને એટલે તમે ઘેરા છો એ કવાલીમાં તમે તાળી પાડો ને પાડો ને પાડો જ ભાઈ મને ખાતરી છે મુકુલભાઈ એક રિક્વેસ્ટ છે તમને આજે તમે બીજું બધું તો બોલવાના છો કારણ કે અમે તમને 1.5 કલાકનો સમય આમ તો આપ્યો છે પણ તમને છૂટ છે આમ તો કવિને શબ્દમાં ફેરફાર કરવાની છૂટ હોય છે જે મેં પણ ક્યારેક કરી છે હું કવિ નથી પણ મુકુલભાઈને છૂટ છે કે મુકુલભાઈ તમે વધારે સમય લઈ શકો અને મુકુલભાઈ મારી એક 2 રિક્વેસ્ટ છે એક તો તમારા કવાલીની થોડીક ઝલક આપવાની છે અને સુરતી સોંગની ઝલક આપવાની છે મુકુલભાઈને મારે હવે ઓફિશિયલી ઇન્ટ્રોડ્યુસ કરવાના છે મુકુલભાઈનું નામ છે ડોક્ટર મુકુલ મનહરલાલ ચોકસી આ મનહરલાલ શબ્દ છે ને બહુ અગત્યનો છે સાહેબ આ મનહરલાલ એક વિખ્યાત કવિ સુરતમાં હું આગળ પણ બોલી ચૂક્યો છું જ્યારે જ્યારે રાષ્ટ્રીય કલાકારના કવિ સંમેલનો થતા ત્યારે મનહરલાલ ચોકસી અચૂક હાજર હોય મનહરલાલ ચોકસીએ ઘણા ને કવિતાઓ શીખવી છે ગઝલો શીખવી છે એ મુકુલભાઈના પિતાશ્રી છે એનો અમને આનંદ અને ગૌરવ છે મુકુલભાઈ છેલ્લા 30 વર્ષથી સાયકાટ્રિસ્ટ અને સેક્સ થેરાપિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે આ સેક્સ થેરાપિસ્ટ નીચે લાઈન દોરજો કારણ કે ઘણું આપવાનું છે હ્યુમન માઇન્ડ સાયકોલોજી સોશિયોલોજી સેક્સ એન્ડ બિહેવિયર એના પર લખ્યા છે એ પુસ્તકોના નામ હું તે સમક્ષ જણાવું છું 1991માં આ મન પાછમના મેળામાં 1991 મન વિશે માણસ વિશે 1996 મન સંવાદ 2001 મને મુજવતા પ્રશ્નોનો ઉકેલ 2002 કામ સંવાદ સેક્સોલોજી આવ્યું હવે 2002 રતિ સંહિતા જાતીય જ્ઞાન 2002 જાતીય પ્રશ્નાવલી 2002 સેક્સ સ્વાસ્થ્ય અને સમાજ 2002 અંગત અંગત સેક્સ થેરાપી 2002 કામ વિચાર અને 2004 ની ઉકેલો અને સદભાવના મિત્રો આ આખી વાતમાં તમે જોયું ને કે સેક્સ થેરાપી કેટલી બધી આવી એટલે ઘણા ડોક્ટર મિત્રો તો મુકુલ ચોકસીને મુકુલ એમને માફ કરજો જરા તમારી કહી દઉં ડોક્ટર મિત્રો તો મુકુલ ચોકસીને મુકુલ સેક્સી કહે છે કારણ કે સેક્સ પર એટલા બધા પ્રવચનો આપે છે એટલા બધા પ્રવચનો આપે છે
તમે એમાં પર બટોર થઈ જાઓ આ શબ્દ અંડરલાઈન કરો. એમના હજુ તો બીજા 15 પુસ્તકો 11 પુસ્તકો તૈયાર છે, લખાઈ ગયા છે, ખાલી વિમોચન બાકી છે. અને એ પણ કયો વિષય? સેક્સોલોજી પર. ત્રણ પોએમના કલેક્શન છે એમના, એમના ગઝલ સંગ્રહના ક્ષેત્ર તરન્નુમ, સજનવા, તાજા કલમમાં એશ કે, આ એમના ત્રણ ગઝલના સંગ્રહ છે. એમની પ્રોફેશનલ કેરિયરમાં તેઓ એક્સ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ફર્સ્ટ એશિયા સ્પેસિફિક કોન્ફરન્સ ઓફ સેક્સોલોજી, એક્સ કાઉન્સિલ મેમ્બર રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયા ઇન એશિયન ફેડરેશન ફોર સેક્સોલોજી. એમણે 1000 વધારે પ્રવચનો સેક્સ એજ્યુકેશન પર આપ્યા છે, સ્કૂલોમાં, કોલેજોમાં, તમારી મારી સંસ્થાઓમાં. એટલે હજુ પણ એમને વેબિનારમાં પણ બોલાવો હોય તો એ આવશે અને સેક્સ એજ્યુકેશન આપશે. ત્યારબાદ એમને 3 એવોર્ડ મળ્યા છે મારા મિત્રને. એવોર્ડ કયા છે? એવોર્ડ ફ્રોમ ગુજરાતી સાહિત્ય એકાદમી ઇન 2000 ફોર પોઈમ કલેક્શન, કલાપી એવોર્ડ ફોર ગુજરાતી ગઝલ ઇન 2015, અને રમેશ પારેખ એવોર્ડ ફોર ગુજરાતી લિટરેચર ફ્રોમ મોરારી બાપુ ઇન 2019. એટલે મોરારી બાપુ પણ એમને સ્વીકારે છે, એ વાત સમજી લો. હવે એક કવિની ઓળખમાં એની ગઝલ ના હોય તે ઓળખ જ નકામી. મુકુલ ચોકસીની એક સુંદર મજાની ગઝલ જે મને ખાતરી છે યુવાનોને ને વૃદ્ધોને બધાને ગમવાની છે, એ હું રજૂ કરું છું. શિક્ષક છે, ચુમી છે તને, ગીતના ઘેઘુર ગરનાળામાં ચુમી છે તને, બે ગઝલના ગાળામાં ચુમી છે તને. ક્યા વાત હે, વાહ વાહ. પર્વતો પાછળ સવારે ને બપોરે ઝીલમાં, સાંજ કાણે પંખીના માળામાં ચુમી છે તને. ક્યા વાત હે, વાહ. સાચું કહું તો આ ગણિત અમતું નથી પાકું, સાચું કહું તો આ ગણિત અમતું નથી પાકું, બે ને બે હોઠ ના સરવાળામાં ચુમી છે તને. ક્યા વાત હે, વાહ વાહ. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, 5-10 પંક્તિના અજવાળામાં ચુમી છે તને. વાહ. જાલી હાથમાં બેઠા, આ જોવા જેવું છે દિલીપભાઈ, હાથ જાલી હાથમાં બેઠા ને બત્તી ગુલ થઈ. અરે વાહ. હાથ જાલી હાથમાં બેઠા ને બત્તી ગુલ થઈ, એક ક્ષણે સર્જાતા ગોટાળામાં ચુમી છે તને. ક્યા વાત હે, ક્યા વાત હે. હવે આ આ આબો કે તેનું છે, આપણે દિવાળીમાં કુંડો કુંડાળો કરવા જઈએ છે ને, એમ લખ્યું છે, લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી, લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચુમી ચુમી છે. લોકોએ પ્રેમમાં સીધું ને સટ તો કઈ નથી હોતું કદી, પ્રેમમાં સીધું ને સટ તો કઈ નથી હોતું કદી, સાવ ગરબડમાં ને ગોટાળામાં ચુમી છે તને. આપણો મિચાઈ ને ઉગડે એ પલકારો થતા, આપણો મિચાઈ ને ઉગડે એ પલકારો થતા, વાર બહુ લાગી તો વર્ષગાળામાં ચુમી છે તને. બધાને ગમશે, વૃદ્ધો અને યુવાનોને બધાને ગમશે, મને પણ ગમે છે, જોકે નથી. મારા જેવા વૃદ્ધ પણ જ્યાં જઈને શિક્ષણ લઈ શકે, મારા જેવા વૃદ્ધ પણ જ્યાં જઈને શિક્ષણ લઈ શકે, પ્રેમની પ્રાથમિક શાળામાં ચુમી છે તને. અદભુત છે, રાત અદભુત અદભુત. અને છેલ્લો અદભુત અદભુત, ગુગલભાઈ સલામ તમને આ આ સર પર. ગુગલભાઈ લખે છે, ઉષ્ણતા ઋતુઓની છે કે હોઠ નહીં એ જાણવા, ઉષ્ણતા ઋતુઓની છે કે હોઠ નહીં એ જાણવા, મેં ધગધગતા ધોમ ઉનાળામાં ચુમી છે. મિત્રો, અહીં આજે જે કવિઓ રજૂ થનાર છે એના નામ તો નરેશભાઈને સુપર સંચાલન કરવાના છે, પણ મારે નામ એટલા માટે કહેવા છે મુકુલભાઈને, કે મુકુલભાઈ આ છેલ્લા 5 દિવસથી ગુજરાત ભરના અને મુંબઈના કવિઓ અદભુત રીતે પોતાની કવિતાઓ અહીં પ્રસ્તુત કરી ગયા છે. ક્યા વાત,
અમને આનંદ એ વાતનો છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર આમાં કઈક સહયોગ આપીને એને પ્લેટફોર્મ પૂરું પાડી શક્યા છે. અને હું તો આશા રાખું કે જે કવિઓએ ઘણા કહ્યું મુકુલભાઈ કે અમે પહેલી વાર આવું વેબિનારમાં પોતાની કવિતા પ્રસ્તુત કરી, મને લાગે છે કે આનાથી ઉત્તમ કાર્ય શું હોય શકે તે કરવાનો પ્રયત્ન રાષ્ટ્રીય કલા કેન્દ્રે કર્યો છે. જે આજે કવિઓ આવવાના છે એના શહેરના નામ બોલું છું, સુરેન્દ્રનગર, આણંદ, બારડોલી, પાવર, ધાનેરા, જામનગર, પાટણ, મુંબઈ, ધોરાજી, વડોદરા અને સુરત. આ તમામ શહેરના કવિઓ આજે અહીં આપણી સમક્ષ પ્રસ્તુત થવાના છે. આ તમામ 15 કવિઓનું, તમામ કવિ મિત્રોનું, ગઈકાલના, એની આગલી કાલના બધા કવિ મિત્રો, હવે આવનારા કાલના પણ જે કવિ મિત્રો છે અને કવિના જે પ્રેક્ષકો છે, જે કાવ્ય રસિક જનતા છે, એ તમામનું હું સ્વાગત કરું છું. અને સવિશેષ મારા અંગત મિત્ર ડોક્ટર મુકુલ ચોકસીનું હાર્દિક અભિવાદન કરું છું. મુકુલભાઈ, આપ રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંચ પર આવ્યા અને તમે આ મંચ જે શોભાવ્યું તેનો અમને ખૂબ આનંદ છે. આપનું સ્વાગત છે. આજના સમારોહના પ્રમુખ તરીકે પણ છે, તેમનું કાવ્ય પઠન પણ આવશે અને આપ સૌ જે પઠન કરવાનો છો તે અંગેની તેમની સરસ મજાની કોમેન્ટ પણ આપણે સાંભળીશું. ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર ટુ લિસન ટુ ડોક્ટર મુકુલ. તેઓ જયારે કવિતાની વાત કરતા હોય છે ત્યારે વધારે ખીલતા હોય. તો આવો આજના દિવસની શરૂઆત કરીએ અને સરસ મજાના કવિ મિત્રો, ભાઈઓ, બહેનોને આપણે આમંત્રણ આપીએ. સુરેન્દ્રનગર થી સૌથી પહેલા આપણી સાથે દેવીબેન વ્યાસ જોડાવાના છે અને ત્યારબાદ આણંદ થી દીપક સોલંકી અને બારડોલી થી હિતેશભાઈ પટેલ આપણી સાથે જોડાવાના છે. લેટ્સ ગો ટુ સુરેન્દ્રનગર. દેવીબેન વ્યાસ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દેવીબેન, આપનું માઇક્રોફોન ઓન કરી શકો. આપનું માઇક ઓન કરજો. દિલ્હી ચેલેન્જર. યસ, આપનું માઇક ઓન થયું છે. આપ થોડુંક બોલો એટલે અમને ખ્યાલ. બોલો. બસ આપનો અવાજ પણ આવી ગયો છે. આવો આપણે સાંભળીએ દેવીબેન વ્યાસ સુરેન્દ્રનગર. બેન નમસ્કાર અને સ્વાગત. નમસ્કાર, આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌના થકી મને ખૂબ ખૂબ આજ આનંદની લાગણી અને ધન્યતા અનુભવું છું કે આવું સરસ મંચ મને આજે મળ્યું છે. અને સૌથી વધારે આજે ગઝલ શરૂ કરતા પહેલા હું પૂર્ણિમા બેનને નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. કારણ કે ગુરુ ગણો કે જે ગણો તે મોટા બેન ગણો, પૂર્ણિમા બેને એ મારા ગઝલ ગુરુ છે, જિસને મુજે ચલના તો સિખાયા લેકિન ઇસ તરહ દોડના ભી સિખાયા હૈ. ઇસકે આપકા બહોત બહોત આભાર વ્યક્ત કરતી હું. ઓર ઇસકે સાથ હું મારી ગઝલ રજૂ કરું છું. મારી ગઝલ નું શીર્ષક છે છાયો. જીવન છે તડકો ને છાયો, જીવન છે તડકો ને છાયો, સુખ દુઃખ કર્મો નો પડછાયો. જીવન છે તડકો ને છાયો, સુખ દુઃખ કર્મો નો પડછાયો, મહેનત થી મળતું એ સાચું, મહેનત થી મળતું એ સાચું, શાને થાતો તું રગવાયો. મહેનત થી મળતું એ સાચું, શાને થાતો તું રગવાયો. સાવધ રહેજે માયા જાળે, સાવધ રેજે માયા જાળે, શ્વાસો ના સંચે પીસાયો. સાવધ રેજે માયા જાળે, શ્વાસો ના સંચે પીસાયો. સ્વાર્થી ભાવો માયા સમજે, સ્વાર્થી ભાવો માયા સમજે, એમાં શાને તું મોટવાયો. સ્વાર્થી ભાવો માયા સમજે, એમાં શાને તું મોટવાયો. જેવું કરશે તેવું ભરશે, જેવું કરશે તેવું ભરશે, સમજી લે થઈ તું ડાયો. જેવું કરશે તેવું ભરશે, સમજી લે થઈ તું ડાયો. પાછળ ઘા કરનારા કરશે,
પાછળ ઘા કરનારા કરશે કર્મો કરતા કા ભરમાયો પાછળ ઘા કરનારા કરશે કર્મો કરતા કા ભરમાયો અંતિમ શેર છે ઇરશાદ ઇરશાદ ફળાવે ડાળી તો નમતી ફળાવે ડાળી તો નમતી છાયો દેતા કા શરમાયો ફળાવે ડાળી તો નમતી છાયો દેતા કા શરમાયો અસ્તુ થેન્ક યુ દેવી બહુ સરસ રજવાત સરસ દેવીબેન વ્યાસ આપણી સાથે જોડાયા હતા સુરેન્દ્રનગર થી અને હવે આણંદ થી દીપકભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ રહ્યા છે ત્યારબાદ બારડોલી થી હિતેશ પટેલ અને ધાનેરાના ઈશ્વરભાઈ ચૌધરી આપણી સાથે જોડાવાના છે લેટ્સ ગો ટુ આણંદ દીપકભાઈ સોલંકી દીપકભાઈ આપનો માઇક્રોફોન ઓન કરી શકો યા થઈ ગયું છે નમસ્કાર નમસ્કાર ઇદિત ગઝલ પેશ કરીશ ઇશાદ ગઝલ નું શીર્ષક છે તો ખરા તો ખરા મતલા છે સ્વાગત છે પ્રાણ પથ્થર માં જરા પૂરી બતાવો તો ખરા પ્રાણ પથ્થર માં જરા પૂરી બતાવો તો ખરા શ્વાસ મડદામાં ફરી ફૂંકી બતાવો તો ખરા પ્રાણ પથ્થર માં જરા પૂરી બતાવો તો ખરા શ્વાસ મડદામાં ફરી ફૂંકી બતાવો તો ખરા અને શેર છે પ્રેમીઓ માટે કે ચાંદ તારા તોડવાની વાત કરતા પ્રેમીઓ ચાંદ તારા તોડવાની વાત કરતા પ્રેમીઓ ચંદ્ર પર ડગ એક જો મૂકી બતાવો તો ખરા ચાંદ તારા તોડવાની વાત કરતા પ્રેમીઓ ચંદ્ર પર ડગ એક જો મૂકી બતાવો તો ખરા અને શેર છે દિલીપભાઈ 100 વર્ષ જીવી શકો છો આમ તો બિંદાસ પણ 100 વર્ષ જીવી શકો છો આમ તો બિંદાસ પણ મોતની રેખા તમે ભૂસી બતાવો તો ખરા વાહ ભાઈ વાહ વાહ અચ્છા અચ્છા સરસ અને બીજો શેર છે કે કોઈના મુખ પર ભલે ને સ્મિત ના લાવી શકો બેન અને આ શેર દાદ માગીશ કે છોડ માટીમાં ઉછેર્યો શું કરી એમાં નવાઈ છોડ માટીમાં ઉછેર્યો શું કરી એમાં નવાઈ પથ્થરો પર વૃક્ષ થઈ ફૂટી બતાવો પંડિત થવું સહેલું નથી એકડો જો જ્ઞાન નો ઘૂંટી બતાવો ખરા અને આ ખુબ નાજુક શેર છે રૂપિનભાઈ સાહેબ હાજી બોલો ટોચ પર તો કોઈ પણ પહોંચી શકે આરામથી ટોચ પર તો કોઈ પણ પહોંચી શકે આરામથી પણ શિખર પર જઈ ફૂંકી બતાવો તો ખરા ટોચ પર તો કોઈ પણ પહોંચી શકે આરામથી પણ શિખર પર જઈ જરા ઝૂકી બતાવો તો ખરા અને નરેશભાઈ શેર છે જ્ઞાન ને કિસ્મત અગર લૂંટી બતાવો ખૂબ સરસ દીપકભાઈ ખૂબ સરસ અને આગળનો શેર છે કે એકમત
સભ્યો કુટુંબના હોતા નથી. એક સભ્યો કદી કુટુંબના હોતા નથી. ઉગરીની જેમ ઘર ગૂંચી બતાવો. એક ગઝલ નો શેર છે કે છંદ તમને શીખવી શકશે કદાચિત કોઈ પણ. છંદ તમને શીખવી શકશે કદાચિત કોઈ પણ. શેરિયત ને લાવવા ખૂંપી બતાવો. જ્ઞાન ભક્તિ નો જ્ઞાન ભક્તિ કર્મ નો સંયોગ સાધી ને પછી. જ્ઞાન ભક્તિ કર્મ નો સંયોગ સાધી ને પછી લખ 84 જન્મ થી છૂટી બતાવો. અને મક્તા નો શેર છે કે દોષ તો એકાદ માનવ માત્ર માં રહેશે સહજ. દીપને સામે ધરી ખૂબી બતાવો. દીપને સામે ધરી ખૂબી બતાવો તો ખરા. આભાર, ધન્યવાદ. સરસ દીપકભાઈ, સરસ સરસ પ્રસ્તુતિ. દીપકભાઈ સોલંકી તેઓ આનંદ થી આપણી સાથે જોડાયા અને એક કે એક શેર માં એમણે જાત જાતની ચેલેન્જીસ આપણને આપી કે આમ કરો તો ખરા અને તેમ કરો તો ખરા અને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ પ્રકારની શરતો આપી. પણ એનાથી ખરેખર જીવનના સાધ્ય શું છે તેની નજીક આપણાથી ચોક્કસ પહોંચી શકાય. સરસ મજાની વાતો કરી દીપકભાઈ. અને હવે બારડોલીથી હિતેશભાઈ પટેલ આપણી સાથે જોડાશે અને ધાનેરાથી ત્યારબાદ ઈશ્વરભાઈ ચૌધરી અને જામનગરના મેહુલ ઓઝા આપણી સાથે આવવાના છે. તો આવો બારડોલી જઈએ અને હિતેશભાઈ પટેલને આપણે સાંભળીએ. હિતેશજી, વી આર કમિંગ ટુ યુ. એમને શોધી રહ્યો છું. હા, તું ચો કરો હિતેશભાઈ. હા, તું ચો કરો નરેશભાઈ. Do we have him? Yes. અચ્છા, એ જગ્યાએ હોય છે જે જગ્યા ઉપર લોકોના નોટિફિકેશન આવે. ફર્સ્ટ વેલકમ હિતેશભાઈ, આપનો માઇક્રોફોન ઓન કરો. જી, આપનો અવાજ આવી ગયો છે, આપ શરૂ કરી શકો. હા, નમસ્કાર નરેશ સર. નમસ્કાર. આપણે સૌ એમને પણ નમસ્કાર ને બધાને. તો મારા કવિ મિત્રો રજૂ કરું છું. સ્વાગત છે. લાગણી નું ફૂલ છું એ ગઝલ રજૂ કરું છું. જી જી, ઈર્ષાદ. હા, હિતેશભાઈ કેરી ઓન. હા, લે લાગણી નું ફૂલ છું. લાગણી નું ફૂલ છું. બાગ ચારો, બાગ ચારો કેટલી તું ફૂલ છું. લે લાગણી નું ફૂલ છું. બાગ ચારો કેટલી તું ફૂલ છું. રંગમાં તો રંગ આવે જગમગે.
રંગ માટો રંગ આવે જગ મગે વાળ માટો નાખતી તું ફૂલ છું પૂરતી યાદ કાઢી પ્રેમમાં યાદ કાઢી પ્રેમમાં કેળવી જા માંગણી નું ફૂલ છું પૂરતી યાદ કાઢી પ્રેમમાં કેળવી જા માંગણી નું ફૂલ છું દાઢ તો કાળી ચોટ પણ તો ભોગવું દાઢ કાળી ચોટ પણ તો ભોગવું છે સુગંધી ચોબુવાનો ફૂલ છું સુગંધી કાળી ચોટ પણ તો ભોગવું છે સુગંધી ચોબુવાનો ફૂલ છું મેળ જામે જિંદગી નો ફૂલ છું સાવન નો બચાવે હાલમાં જીવ સાવન નો બચાવે હાલમાં તું જ પ્યારો તું જ પ્યારો આખડી નો ફૂલ છું સાચવી લે લાગણી નો ફૂલ છું સાચવી લે લાગણી નો ફૂલ છું બાગ તારો બાગ તારો કેસી તો ફૂલ છું રંગમાં તો રંગ આવે જગમગે રંગ માટો રંગ આવે જગમગે વાળ માટો નાખતી તો ફૂલ છું નમસ્કાર થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ પટેલ દોસ્તો આપણે હિતેશભાઈ ને સાંભળ્યા તેઓ બારડોલીથી આપણી સાથે જોડાયા હતા અને હવે આપણે આમંત્રણ આપીશું ઈશ્વરભાઈ ચૌધરી તેઓ થાવર ધાનેરાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે ત્યારબાદ આપણે જામનગર જઈશું મેહુલભાઈ ઓઝાને મળીશું અને પાટણ જઈશું સંદીપભાઈ ચેવલિયાને મળીશું અને સુરત પાછા આવીશું ત્યારે ડોક્ટર સેજલબેન દેસાઈને મળીશું તો આવો જઈએ ધાનેરા થાવર ઈશ્વરભાઈ ચૌધરીને આપણે સાંભળીએ સરજી આપ આપનું માઇક્રોફોન ઓન કરી શકો આપની પ્રકાશ વ્યવસ્થા થોડી સુધરી શકે તો અમે આપને વધારે સારી રીતે જોઈ શકીશું આપનો માઇક ઓન થઈ ગયું છે લાઈટ જતી રહી છે જી હા લાઈટ જતી રહી છે એટલે હું મારી રીતે ઓકે ઓકે કશો વાત ઓકે ઓકે કશો વાત દાદા ઈશ્વરભાઈ ગઝલ છે મતલબ છે ભગત ગામ ગલીમાં ચર્ચા રહ્યો છું ગામ ગલીમાં ચર્ચાયો છું હું કોઈને કેમ સમજાયો છું અરે વાહ 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 હું ક્યાં કોઈને સમજાયો છું અચ્છા ગામ ગલીમાં ચર્ચાયો છું હું ક્યાં કોઈને સમજાયો છું ને શેર છે કાશ મને પણ સમજણ આવે કાશ મને પણ સમજણ આવે સાના માટે સર્જાયો છું ખુશ્બુ પણ રંગો ઉડ્યા અને ખુશ્બુ પણ તડકામાં ક્યાં કરમાયો છું ને શેર છે સાંભળતો દાંડ ડહાપણની આવી તો દાંડ ડહાપણની આવી તો હા માદાની માલ જવાયો છે વાહ વાહ દાંડ ડહાપણની આવી તો વાહ વાહ ને કોઈ મને કંજૂસ છો માને હા કોઈ મને કંજૂસ માને કોઈ મને કંજૂસ છો માને દોસ્તો માટે ખર્ચા અરે વાહ વાહ વાહ
મનમાં જે આવે ટાંકી લો, મનમાં જે આવે ટાંકી લો, હું ક્યાં વચને બંધાયો છું. એમનો સંપર્ક છૂટી ગયો લાગે છે. એમને ત્યાં લાઈટ નથી ને એટલે કનેક્ટિવિટી જતી રહી હશે. એમને મ્યુટ કરી દો ને નરેશભાઈ, જેનું ટીવી ચાલે છે મ્યુટ કરો ને પ્લીઝ. હું એ જોઈ રહ્યો છું પણ કે જે મિત્રો છે તે બધા આપણા આર્કિટેક્ટના ફેમિલી મેમ્બર્સ જ છે. અચ્છા અચ્છા, એટલે માત્ર એમના જ માઈક છે. ઓકે, એટલે ના બંધ થાય અત્યારે બંધ થાય ખ્યાલથી ના હવે અવાજ બંધ થાય ને. લાઈટ નો જે પ્રશ્ન છે બંધ થઈ ગયો, આપણે આગળ જઈશું. યસ સર, જાતે એમના નેક્સ્ટ કવિને લઈ એમના છેલ્લા શેરની નજીક જ હતા. તો જામનગર થી મેહુલભાઈ ઓઝા આપણી સાથે જોડાઈ રહ્યા છે. મેહુલભાઈ, આપ આપનો માઇક્રોફોન ઓન કરી શકો. યસ, થઈ ગયું છે. હેલો, આપનો અવાજ પણ આવી ગયો છે. યુ કેન પ્લીઝ સ્ટાર્ટ. આપણે સાંભળીશું. મેહુલ ઓઝા, જામનગર. સ્વાગત છે. હા નમસ્કાર. ગઝલ નું શીર્ષક છે ક્યાં છે. આંખો ના પલકારા સમજે એવા બોલો સૈયા ક્યાં છે. આંખો ના પલકારા સમજે એવા બોલો સૈયા ક્યાં છે. એકી સાથે બંને ધડકે એવા બોલો હૈયા ક્યાં છે. બીજો શેર છે. હું ખેંચું છું જમણે પડખે, તું ખેંચે છે ડાબે પડખે. હું ખેંચું છું જમણે પડખે ને તું ખેંચે છે ડાબે પડખે. અવરોધો ને ભેટી તરતી એવી બોલો નૈયા ક્યાં છે. જાગી જાગી ને થાકી છે, જાગી જાગી ને થાકી છે, નિંદરડી તું કા ભાગી છે. જાગી જાગી ને થાકી છે, નિંદરડી તું કા ભાગી છે. ભાગી છે એક શ્વાસે પૂઢી જાય એવી બોલો સૈયા ક્યાં છે. જાગી જાગી ને થાકી છે, નિંદરડી તું કા ભાગી છે. એક શ્વાસે પૂઢી જાય એવી બોલો સૈયા ક્યાં છે. પછી પછીનો શેર છે કે વાતો ને વળગી ના રહેતા જે થાશે ઈ થાવા દેતા. વાતો ને વળગી ના રહેતા જે થાશે ઈ થાવા દેતા. મળતું રહેશે જે મારું છે, મળતું રહેશે જે મારું છે, એમાં ઠાગા ઠૈયા ક્યાં છે. થેન્ક યુ. પછી છેલ્લો શેર છે. લોલક જેવું જીવન લાગે, કાંટાઓ સૌ ફટફટ ભાગે. કે લોલક જેવું જીવન લાગે, કાંટાઓ સૌ ફટફટ ભાગે. હું કેતો કે થોભી જાને, હું કેતો કે થોભી જાને, અટકે એવા પૈયા ક્યાં છે. અરે વાહ, કે વાહ, પૈયા કે વાહ, પૈયા સરસ સરસ. કા આંખોના પલકારા સમજે એવા બોલો સૈયા ક્યાં છે. એકી સાથે બંને ધડકે એવા બોલો હૈયા ક્યાં છે. વાહ વાહ વાહ, સરસ સરસ વાત કરી છે. સરસ ભાઈ, ઠાકર નિભાવ્યા, ઠાકર થઈયા, બહુ સરસ સરસ સરસ. અરે વાહ વાહ, કાજી વાહ. તો મેહુલભાઈ ઓઝા જામનગર થી આપણી સાથે જોડાયા અને એક સાથે બે ધડકે તેવા હૈયાની એટલે ચંખડા પેશ કરી. હવે પાટણ થી દિલીપભાઈ ચેવલિયા આપણી સાથે જોડાવાના છે અને ત્યારબાદ સંદીપભાઈ ચેવલિયા આપણી સાથે જોડાશે. ત્યારબાદ ડોક્ટર સેજલ દેસાઈ ફ્રોમ સુરત અને
શિલ્પાબેન શેઠ ફ્રોમ બોમ્બે આપણી સાથે જોડાશે. સો લેટ્સ ગો ટુ પાટણ. સંદીપ ચેવલિયા, સંદીપજી વી આર કમિંગ ટુ યુ. સંદીપજી આપનો માઇક્રોફોન ઓન કરી શકો. ક્યાં થઈ ગયો છે? હેલો, આપનો અવાજ પણ આવી ગયો છે. યુ કેન પ્લીઝ સ્ટાર્ટ. જી નમસ્કાર. 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 સરસ અવાજ છે. બધાને જય શ્રી કૃષ્ણ. મારી ગઝલ હવે હું આપની સમક્ષ રજૂ કરું છું. યાદ આવ્યા એ મને વરસાદમાં, યાદ આવ્યા એ મને વરસાદમાં, ખૂબ ભીંજાયો પછી વરસાદમાં, રાતભર જાગી કશું બોલી નહીં, રાતભર જાગી કશું બોલી નહીં, સ્વપ્ન ઈચ્છાઓ બધી વરસાદમાં. ક્યા વાત. જેટલું બોલું બધું તારા વિશે, જેટલું બોલું બધું તારા વિશે, એટલો રીમઝીમ બન્યો વરસાદમાં. હે ચહેરો એમનો ગુલાબ સમ, છે ચહેરો એમનો ગુલાબ સમ, હું એ ગુલાબી બન્યો વરસાદમાં. એક તારે સાંધવું છે ભજન, એક તારે સાંધવું છે ભજન, વીજળીની જ્યોત છે વરસાદમાં, અને હોય કે ના હોય સાથે સૂર્યદીપ, હોય કે ના હોય સાથે સૂર્યદીપ, યાદ તારી આવતી વરસાદમાં. જી નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપનો આપે મને સાંભળ્યો. સરસ મજાની પ્રસ્તુતિ વરસાદમાં, વરસાદની મોસમની સાથે આપને આ પ્રશ્ન પણ જતી હતી. તેઓ હતા શ્રી સંદીપ ચેવલિયા, પાટણથી તેઓ આપણી સાથે જોડાયા. અને સુરતના ડૉક્ટર સેજલબેન દેસાઈને આપણે સાંભળીશું, ત્યારબાદ મુંબઈથી શિલ્પાબેન શેઠ અને પાલનપુરથી વર્ષાબેન પ્રજાપતિ આપણી સાથે જોડાશે. સો લેટ્સ લિસન ટુ ડૉક્ટર સેજલ દેસાઈ, સુરત. સેજલબેન આપનો માઇક ઓન કરો. જૂની પ્રથા તોડી હવે તો આવશે બીજું કશું, જૂની પ્રથા તોડી હવે તો આવશે બીજું કશું, આ યુદ્ધ તારું છે અહીંના ચાલશે બીજું કશું, તારું છે ચાલશે બીજું કશું. અને શેર છે, ત્યાં હું સાચી લાગણીની તું સમય પર આપજે, હું સાચી લાગણીની તું સમય પર આપજે, આ માનવી ને માનવી શું આપશે બીજું કશું, માનવી શું આપશે બીજું કશું. થેન્ક યુ. અને તારી જ માફક સ્વપ્ન પણ છોડી ગયા છે એટલે, માફક સ્વપ્ન પણ છોડી ગયા છે એટલે, આ સાવ કોરી આંખમાં શું આવશે બીજું કશું, સાવ કોરી આંખમાં શું આવશે બીજું કશું. અને એક શેર છે દીકરી માટેનો, છન છન કરીને ચાલતી તું આખું એ ઘર, છન કરીને ચાલતી તો ગુંજી તું આખું એ ઘર, એના વિના આ આંગણામાં જામશે બીજું કશું, બીજું કશું. આભાર. અને છેલ્લો શેર છે, સ્વાગત છે. અત્યારની પરિસ્થિતિને અનુરૂપ આવી મહામારી હવે આ જિંદગીમાં શું ખપે, આવી મહામારી હવે હવે આ જિંદગીમાં શું ખપે, બસ માસ્ક સિવા
કઈ મને ના ફાવશે બીજું કશું. કઈ મને ના ફાવશે બીજું કશું. છેલ્લે પોતાનો તબીબી ધર્મ અને કોરોના વોરિયર નો ધર્મ પણ એમણે બજાવી લીધો છેલ્લા શેરમાં, કે માસ્ક સિવાય બીજો કસાય નો છૂટતો નથી. તદ્દન સાચી વાત છે બેન. વી ગો ટુ મુંબઈ. શિલ્પાબેન શેઠ ને સાંભળીશું, ત્યારબાદ પાલનપુર થી વર્ષાબેન પ્રજાપતિ અને ધોરાજી થી વિજયભાઈ સેલારકા આપણી સાથે જોડાવાના છે. તો શિલ્પાબેન શેઠ ને આપણે સાંભળીએ. ભાઈ લાગતા નથી બેન આવ્યા રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ઉપસ્થિત તમામ કવિ મિત્રો ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું. ગઝલ પ્રસ્તુત કરું છું રમલ છંદ માં. શીર્ષક છે અવસર મળ્યો. મતલાનો શેર છે, રોજ જીવવાનો મને અવસર મળ્યો, રોજ જીવવાનો મને અવસર મળ્યો, રોજ ખીલવાનો મને અવસર મળ્યો. ને શેર છે, કેદ તૃષ્ણા પિંજરામાં ના રહી, કેદ તૃષ્ણા પિંજરામાં ના રહી, આબ ઉડવાનો મને અવસર મળ્યો. વાદળો વરસી પડ્યા ધરતી ઉપર, વાદળો વરસી પડ્યા ધરતી ઉપર, બૂંદ ઝીલવાનો મને અવસર મળ્યો. આભાર આભાર. ને શેર છે, જંખના જે ની હૃદયમાં, જંખના જે ની હૃદયમાં છે સતત, જંખના જે ની હૃદયમાં છે સતત, એ જ પામ્યાનો મને અવસર મળ્યો. વાહ વાહ વાહ, સરસ સરસ. આભાર. લગ્ન જન્મો જન્મનું બંધન બન્યું, લગ્ન જન્મો જન્મનું બંધન બન્યું, માંગ પૂરવાનો મને અવસર મળ્યો. સરસ સરસ. શેર છે, એક પણ ઈચ્છા પૂરી થતી નથી, એક પણ ઈચ્છા પૂરી થતી નથી, રોજ ઝૂરવાનો મને અવસર મળ્યો, રોજ ઝૂરવાનો મને અવસર મળ્યો. ને મક્તાનો શેર છે, જો આભાર, જો પ્રભુ ભીતર બિરાજ્યા એટલે, જો પ્રભુ ભીતર બિરાજ્યા એટલે, શિલ્પ પૂજવાનો મને અવસર મળ્યો, શિલ્પ પૂજવાનો મને અવસર મળ્યો, રોજ જીવવાનો મને અવસર મળ્યો, રોજ ખીલવાનો મને અવસર મળ્યો. આભાર. મારી તો હજુ થઈ ગયો મારો વચન. સંદીપભાઈ
વી ગો ટુ પાલનપુર વર્ષાબેન પ્રજાપતિને આપણે સાંભળીશું, ત્યારબાદ વિજયભાઈ સેલારકા અને અશોકભાઈ જાની ને આપણે સાંભળવાના છે. તો વર્ષાબેન પ્રજાપતિ પાલનપુર. વર્ષાબેન આપનું માઇક્રોફોન ઓન કરી શકો. જી થઈ ગયું છે. હેલો સર, ઇઝ ઇટ ઓડિબલ? જી યસ સર, એબ્સોલ્યુટલી. હા જી, રજૂ કરું છું મારી ગઝલ. ગઝલ નું આપના આપના કેમેરાની સામે કશું છે જેનથી ઢંકાઈ ગયા છો? અચ્છા, ચહેરો દેખાતો નથી. હા, દેખાય છે હવે? ના જી, નહીં. ના ના, આપ ફરી એક વખત પ્રયત્ન કરો. અચ્છા, મતલબ વોઇસ ઓડિબલ છે મારો? વોઇસ આવે છે, વોઇસ બરાબર છે. એમણે બેક નો કેમેરો ચાલુ કર્યો લાગે છે. નહીં નહીં, મારો વિડિયો ઓન છે. હેલો, એના ઉપર LG X સ્ક્રીન એવું લખ્યું છે. LG X સ્ક્રીન આવે છે. આ બેક કેમેરો ચાલુ થયો છે કદાચ. તમે ના, બેક કેમેરો નથી, લાઈવ કેમેરો છે સર. LG X સ્ક્રીન મારું નથી, વિઝ્યુઅલ નથી આવતું. તમારો અવાજ આવે છે બાકી? અચ્છા, હું બીજા કેમ બીજા મોબાઈલ થી ઓન થાઉં છું. તમે શરૂ કરી શકો. અરે સર, હવે તમારા ફોન ની બેન્ડવિડ્થ ઓછી છે ઇન્ટરનેટ. અરે સર, આઈ એમ ધેર. હેલો, મારી ગઝલ છે, એનું શીર્ષક છે પરવાનગી. મતલબ છે, અમથી પ્રણયના ધામમાં શું માંગશો પરવાનગી, અમથી પ્રણયના ધામમાં શું માંગશો પરવાનગી, વસવા હૃદયમાં એમના શું ચાખશો પરવાનગી, અમથી પ્રણયના ધામમાં શું માંગશો પરવાનગી, વસવા હૃદયમાં એમના શું ચાખશો પરવાનગી. અને શેર છે, આ જીવની ઈચ્છા મુજબના કામ કરવા ના મળ્યા, આ જીવની ઈચ્છા મુજબના કામ કરવા ના મળ્યા, તો છોડવાને આ જગત શું લાવશો પરવાનગી. આ જીવની ઈચ્છા મુજબના કામ કરવા ના મળ્યા, તો છોડવાને આ જગત શું લાવશો પરવાનગી. અને શેર છે, લેવા પદરના રૂપિયા મંજૂરી માટે કર ઘરે. સરકારમાં નોકરી કરી એટલે આવું થાય. લેવા પદરના રૂપિયા મંજૂરી માટે કર ઘરે, એના કફનની આડમાં તું બાળશો પરવાનગી. મંજૂરી માટે કર ઘરે, એના કફનની આડમાં તું બાળશો પરવાનગી. વાહ વાહ. શેર છે, ચારે તરફ નાખું નજર ત્યાં એ મને દેખાય છે, ચારે તરફ નાખું નજર ત્યાં એ મને દેખાય છે, જોવા અસર એ રૂપની તું ત્યાગશો પરવાનગી. ચારે તરફ નાખું નજર ત્યાં એ મને દેખાય છે, જોવા અસર એ રૂપની તું ત્યાગશો પરવાનગી. અને શેર છે, આ કાફિયાનો ચાંદ છે મારી ગઝલના આભમાં. વાહ ભાઈ વાહ, સરસ. આ કાફિયાનો ચાંદ છે મારી ગઝલના આભમાં, ઉડવા પછી એ આભમાં તું આપશો પરવાનગી. ના ભાઈ ના, વાહ સરસ સરસ. કાફિયાનો ચાંદ છે મારી ગઝલના આભમાં, ઉડવા પછી એ આબમાં શું આપશો પરવાનગી. અને શેર છે, આ જ્ઞાનનો દીવો લઈ ઝાંક્યા અમે ભીતર પછી, આ જ્ઞાનનો દીવો લઈ ઝાંક્યા અમે ભીતર પછી, હરવા તમસ જીવન કેરું શું પામશો પરવાનગી. વાહ વાહ ભાઈ વાહ.
આ જ્ઞાન નો દીવો લઈ ઝાંક્યા અમે ભીતર પછી ફરવા તમસ જીવન કેરું તું પામશો પરવાનગી. અને મક્તા નો શેર છે, સ્વાગત છે. જીવનતણા આ બાગ નું ખીલી તમે તો ફૂલ છો, જીવનતણા આ બાગ નું ખીલી તમે તો ફૂલ છો, ફોરમ એની ફેલાવવા શું રાખશો પરવાનગી. જીવનતણા આ બાગ નું ખીલી તમે તો ફૂલ છો, ફોરમ એની ફેલાવવા શું રાખશો પરવાનગી. અમથી પ્રણય ના ધામ માં શું માંગશો પરવાનગી, વસવા હૃદય માં એમના તું ચાખશો પરવાનગી. કવિતા સંભળાવવાના છે અને ત્યારબાદ પાછા આવતા વડોદરા થઈ ને સુરત આવીશું. અશોકભાઈ જાની, લેટ્સ ગો ટુ ધોરાજી. વિજયભાઈ સેલારકા, વિજયજી આપનો માઇક્રોફોન ઓન કરો પ્લીઝ. માઇક નું બટન ઓન કરો, શાંતિથી કરો. યસ, થઈ ગયું છે. થઈ ગયું છે ને? આપનો અવાજ પણ આવી ગયો છે. આપ સરસ મજાની પ્રસ્તુતિ કરો. સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. ગઝલ પ્રસ્તુત કરું છું. શીર્ષક છે પ્રેમની બરછી. વાહ વાહ વાહ. પ્રેમની બરછી મને વાગી હતી, પ્રેમની બરછી મને વાગી હતી, ફાંસ જાણે ગળ ચટી વાગી હતી. વાહ 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 વાહ. પ્રેમની બરછી મને વાગી હતી, ફાંસ જાણે ગળ ચટી મને વાગી હતી. એટલે તો સોણલા સોડમ ભર્યા, એટલે તો સોણલા સોડમ ભર્યા, મે ખુદાની બંદગી ત્યાગી હતી. અરે વાહ. મે ખુદાની બંદગી ત્યાગી હતી. હાથ તાળી આપતી તકદીર કને, હાથ તાળી આપતી તકદીર કને, માછલી ઈચ્છા તણી માગી હતી. વાહ ભાઈ વાહ વાહ વાહ. બહુ સરસ. દૂર ચાલ્યા ગયા તડપ જગવી અને, દૂર ચાલ્યા ગયા તડપ જગવી અને, પ્યાસ સહરાસમ એની લાગી હતી. વાહ વાહ વાહ. પ્યાસ સહરાસમ એની લાગી હતી. બે લગામ અજગર સમી ભીસ આ, બે લગામ અજગર સમી ભીસ આ, ઇંતજાર તણી અગન જાગી હતી. ઇંતજાર તણી અગન જાગી હતી. પ્રેમની બરછી મને વાગી હતી, ફાંસ જાણે ગડચટી વાગી હતી. ખુબ સરસ ડોક્ટર વિજયભાઈ. સરસ રાજી. સરસ મજાની પ્રસ્તુતિ કરી ડોક્ટર વિજય સેલારકા. આપણી સાથે જોડાયા હતા તેઓ ધોરાજીથી હતા અને વડોદરાના અશોકભાઈ જાની. ને હવે આપણે સાંભળીશું અને ત્યારબાદ મેહુલ પટેલ અને મયુરભાઈ કોલડિયા ને આપણે સાંભળવાના છે. તેઓ સુરતના સરસ મજાના કવિઓ છે. સો વી ગો ટુ બરોડા. અશોકભાઈ જાની, અશોકજી આપ આપનું માઇક્રોફોન ઓન કરી શકો. યા ઇટ ઇઝ ડન. નમસ્કાર સૌને. નમસ્કાર. આપ શરૂ કરી શકો. સરસ મજાનો અવાજ આપનો આવી રહ્યો છે. ગઝલનો શીર્ષક છે એક તિખારો. એક તિખારો. તિખારો. વાહ. મતલા છે કે મને જોઈએ છે ફક્ત એક તિખારો, મને જોઈએ છે ફક્ત એક તિખારો, જલે તાપણું ભવ ઉજાળે જે મારો. મને જોઈએ છે ફક્ત એક તિખારો, જલે તાપણું ભવ ઉજાળે જે મારો. એટલે શેર છે કે કરું છું હું જે નક્કી પૂરું કરવું મારે, કરું હું જે નક્કી પૂરું કરવું મારે, પૂરો થાય મારી ભીતરનો ધખારો. અને આ શેર છે કે વિચારો 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 વિચારો
નથી મુકતા કેડો સતત આ વિચારો નથી મુકતા કેડો સતત આ વિચારો અને સતત આ વિચારોની અણગમતી હરકત સતત આ વિચારોની અણગમતી હરકત અને હું જુઓ એની સામે બિચારો સતત આ વિચારોની અણગમતી હરકત અને હું જુઓ એની સામે બિચારો અગર ક્યાંક અટકું કે ભૂલો પડું હું અગર ક્યાંક અટકું કે ભૂલો પડું હું સીધે માર્ગ ત્યારે અચળ એ સિતારો સીધે માર્ગ ત્યારે અચળ એ સિતારો ને હું માથે લઈને ફરું બોઝ જાણે હું માથે લઈને ફરું બોઝ જાણે સતત જિમ્મેદારીનો અદ્રશ્ય વારો અને મક્તાનો શહેર છે કે મળો પ્રેમથી જો તમે મિત્ર ભાવે મળો પ્રેમથી જો તમે મિત્ર ભાવે બની રહેશે કાયમ તો આનંદ તમારો મળો પ્રેમથી જો તમે મિત્ર ભાવે બની રહેશે કાયમ તો આનંદ તમારો મને જોઈએ છે ફક્ત એક તિખારો જલે તાપણું બહુ ઉજાળે જે મારો વિચારો 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 નથી મુકતા કે સતત આ વિચારો આજુબાજુના વિસ્તારમાંથી કાવ્ય ની કૃતિઓ એકત્રિત કરવામાં જાણી નો બહુ મોટો સહયોગ હતો કાર્યની આપના સહકાર ની રાષ્ટ્રીય કલા કેન્દ્ર નોંધ આપણા સંપર્કો નો લાભ મળી શક્યો એટલા વધારે મિત્રો આપણે ભેગા થઈ શક્યા. આપણે અશોકભાઈ જાની ને સાંભળ્યા તેઓ વડોદરા થી આપણી સાથે જોડાયા હતા અને હવે આપણે આમંત્રણ આપીશું મેહુલભાઈ પટેલ ને, ત્યારબાદ મયુરભાઈ કોલડિયા અને પંકજભાઈ વખારિયા. તો મેહુલ પટેલ, વી આર કમિંગ ટુ યુ. મેહુલભાઈ આપ આપનો માઇક ઓન કરી શકો. યસ, ખૂબ ખૂબ આભાર સાહેબ. સ્વાગત છે મેહુલ. મરી જાતે જીવતા હોતે અને ગઝલ વાંચી ડરી જાતે કવિતામાં કવિના કાળમીંઢા કિમિયા જોઈ. કવિતામાં કવિના કાળમીંઢા કિમિયા જોઈ પરત જન્નત ફરી જાતે ગણાના ગીત સાંભળતે પછી ઇસલા પછી ઇસલા કરી જાતે મરીઝો જીવતા હોય. આભાર સાહેબ. ગણાના શેર સાંભળતે ગણાના ગીત સાંભળતે પછી ઇસલા કરી જાતે મરીઝ જો જીવતા હોતે અને ગણા ગુજરાતી શાયર ની ગઝલ જો વાંચવા લેતે. ગણા ગુજરાતી શાયર ની ગઝલ જો વાંચવા લેતે ન લખવા કરગરી જાતે. મેહુલ પટેલ, વાત ખૂબ.
ઘણા ગુજરાતી શાયર ની ગઝલ જો વાંચવા લેતે ન લખવા કરગરી જાતે મરીઝ જો જીવતા હોતે અને કલમ ખોરો ના હાથે થી ગઝલ નું ખૂન થઈ જશે. કલમ ખોરો ના હાથો થી ગઝલ નું ખૂન થઈ જશે, ગઝલ આમ જ મરી જાતે મરીઝ જો જીવતા હોતે. બહુ સુંદર સરસ મજાનો વિચાર. અગર મરીઝ સાહેબ જો જીવતા હોય, મેહુલ અંબે સાથે સાંભળ્યા તેઓ સુરજી આપણી સાથે જોડાયા હતા, અને હવે મયુરભાઈ કોલડિયા અને ત્યારબાદ પંકજભાઈ વખારિયાને આપણે વિનંતી કરીશું. વી ગો ટુ મયુર કોલડિયા જી. Mayurbhai, we are trying to find you out. Mayurbhai, haath uncho kairo che Naresh bhai. Okay, let me. Identify as person. આમ સ્ક્રીન પર તમારી બાજુમાં જ અમને દેખાય છે. મિલકતો ના ફક્ત સ્થાવર નીકળે, મિલકતો ના ફક્ત સ્થાવર નીકળે, ઈચ્છું કે એમાં કશે ઘર નીકળે. મિલકતો ના ફક્ત સ્થાવર નીકળે, ઈચ્છું કે એમાં કશે ઘર નીકળે, ને મોત થી ડરતા રહો ને શક્ય છે. મોત થી ડરતા રહો ને શક્ય છે, એ નવા ભવ નો સ્વયંવર નીકળે. મોતથી ડરતા રહો ને શક્ય છે, એ નવા ભવ નો સ્વયંવર નીકળે. ને આપણે જો ફૂલ જેવા હોઈએ, આપણે જો ફૂલ જેવા હોઈએ, આપણા માંથી અત્તર નીકળે. આપણે જો ફૂલ જેવા હોઈએ, આપણા માંથી અત્તર નીકળે. ને શાયર માટે શેર કે પુષ્પ ને સ્પર્શી પવન નીકળે છે, એમ પુષ્પ ને સ્પર્શી પવન નીકળે છે, એમ શબ્દ ની ગલીએ થી શાયર નીકળે. કે પુષ્પ ને સ્પર્શી પવન નીકળે છે, એમ શબ્દ ની ગલીએ થી શાયર નીકળે. ને કોઈને દેખાય પથ્થર માં પ્રભુ, કોઈને દેખાય પથ્થર માં પ્રભુ, કોઈના ભગવાન પથ્થર નીકળે. દેખાય પથ્થર માં પ્રભુ, ને કોઈના ભગવાન પથ્થર નીકળે. ને એક છેડો એનો મારા દિલ માં છે, માંથી જે વાયર નીકળે. એક છેડો એનો મારા દિલ માં છે, અને ફરી એક વખત તમે આ કરેલા સરસ મજાના ડેકોરેશન ને માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન. પંકજભાઈ વખારિયાને, પંકજભાઈ કૃપયા આપનો માઇક્રોફોન ઓન કરો.
પંકજજી આપનો માઇક્રો યાદ થઈ ગયું છે. હેલો, જે આપનો અવાજ પણ આવી ગયો છે, પ્લીઝ સ્ટાર્ટ પંકજ. સ્વાગત છે પંકજભાઈ. સ્વાગત છે, સ્વાગત છે મિત્રોને, મિત્રાણીઓને, સૌનું સૌનું સ્વાગત છે. મિત્રાણી નમસ્કાર. મિત્રાણી મિત્રાણી, એક ગઝલ છે. સૌને વેચાવું પડે છે, બસ ફરક છે દામ માં. કોઈ રૂપિયા માં ખપે ને કોઈ ખપતું કામ માં. સૌને વેચાવું પડે છે, બસ ફરક છે દામ માં. કોઈ ખપતું કામ માં. નરેશભાઈ આ છે તમને અર્પણ, કે જાણી લ્યો કે જાણકાર આવશે નહીં કામ માં. જાણી લ્યો કે જાણકારી આવશે નહીં કામ માં. ગૂગલ ક્યાં ગૂગલ લઈ જઈ શકે છે કોઈ હૃદયના ધામમાં. આવશે કામમાં. ક્યાં ગૂગલ લઈ જઈ શકે કોઈ હૃદયના ધામમાં. સારું છે કે અંતે ઘી ઢોળાતું ઘીના થામમાં. સારું છે કે અંતે ઘી ઢોળાતું ઘીના થામમાં. એક કલહ બાજુના ઘરમાં, એજ બકિંગહામ માં. સારું છે ઘી ઢોળાતું ઘીના થામમાં. બહોત અચ્છા. એક કલહ બાજુના ઘરમાં, તેજ બકિંગહામ માં. બકિંગહામ પેલેસ ની વાત છે. વાહ ભાઈ વાહ વાહ. સરસ કાપ્યો. મજૂદ છે. થેન્ક યુ. ક્યાં વજૂદ છે મારી પર મુકાયેલા ઇલ્ઝામ માં. ક્યાં વજૂદ છે મારી પર મુકાયેલા ઇલ્ઝામમાં. પણ થવા લાગી છે મારી નામના બદનામમાં. ક્યાં વજૂદ છે મારી પર મુકાયેલા ઇલ્ઝામમાં. પણ થવા લાગી છે મારી નામના બદનામમાં. રૂપિનભાઈ એક શેર તમને અર્પણ. રૂપિનભાઈ હાજર છે. 100% છે જોખમી રોકાણ ખુદના નામમાં. 100% છે જોખમી રોકાણ ખુદના નામમાં. જાણતલ એસઆઈપી કરવા કહે છે રામમાં. 100% છે જોખમી રોકાણ ખુદના નામમાં. જાણતલ એસઆઈપી કરવા કહે છે રામમાં. ને મારા માટે શોધવા ઘર કેમ તું જહેમત કરે. મારા માટે શોધવા ઘર કેમ તું જહેમત કરે. ચાર થી મહેમાન થઈ આવ્યો છું તારા ગામમાં. તારી સામે બોલવામાં જીભડી કાચી પડી. તારી સામે બોલવામાં જીભડી કાચી પડી. જાણે ફસડાઈ પડ્યો સેનાપતિ સંગ્રામમાં. ને છેલ્લો શેર, કઈ નથી બાકી હવે એવું કઈ નથી બાકી. મદિરાની હજી પણ ખુશબુ ખાલી જામમાં. કઈ નથી બાકી હવે કઈ જાઓ ના મહેફિલ. છે મદિરાની હજી પણ ખુશબુ ખાલી જામમાં. સાગરો મીના મેરા આગે યાદ. કઈ નથી બાકી હવે કઈ જાઓ ના મહેફિલ. તેજી છે મદિરાની હજી પણ ખુશબુ ખાલી જામમાં. અમને વેચાવું પડે છે, બસ ફરક છે દામમાં. કોઈ રૂપિયામાં ખપે ને કોઈ ખપતું કામમાં.
આભાર આભાર સૌ મિત્રો નો બહુ મિત્રો મિત્રાણી ઓનો આભાર ખૂબ જાણીતા કવિ અને ખૂબ સરસ રીતે સતત લખતા રહેતા એવા આપણા કવિ મિત્ર અને મહેફિલ સે ઉઠકે જાને વાલો તુમ લોકો પર ક્યાં ઇલ્ઝામ ની વાત એમણે સરસ રીતે આપણી સાથે કરી અને કવિગણમાં આજે આપણી સાથે દિલીપ ધાસવાળા જોડાઈ રહ્યા છે. દિલીપભાઈ રાષ્ટ્રીય કળાકાર પરિવારના સભ્ય છે, આપ એમને પહેલા દિવસથી ઓળખો છો, આપ સૌની સાથે એમણે સરસ મજાનો રેપો પણ એસ્ટેબ્લિશ કરી દીધો છે, તો આપણે એમની પાસેથી કવિતા પણ સાંભળી. શ્રી દિલીપ ધાસવાળા પ્લીઝ. નમસ્કાર. સૌપ્રથમ મુકુલ ચોકસી હાજર છે. વર્ષો પહેલા અમે જયારે કોલેજમાં હતા ત્યારે મુકુલે અમારા દરેક મિત્રો માટે એક એક શેર લખેલો. તે શેર મને આજે યાદ આવી ગયો જે મારા માટે એમણે લખેલો. તો સૌ પ્રથમ હું એ શેરથી શરૂઆત કરીશ કે જો હોય આપની મહેફિલ તો મને બોલાવવાની ક્યાં જરૂર છે. જો હોય આપની મહેફિલ તો મને બોલાવવાની ક્યાં જરૂર છે. ઉગે છે ઘાસ એની મેળે એને વાવવાની ક્યાં જરૂર છે. આ બહુ સરસ સ્મૃતિ છે. અને હવે એક નવી ગઝલ રજૂ કરું છું. કે મને તો જિંદગી દુઃખમાં બહુ ઝળહળતી લાગે છે. મને તો જિંદગી દુઃખમાં બહુ ઝળહળતી લાગે છે. નિરાશાઓ બધી રસ્તામાંથી ટળવળતી લાગે છે. નિરાશાઓ બધી રસ્તામાંથી ટળવળતી લાગે છે. અને શેર છે કે નિશાના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે. નિશાના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે હજી અવની ઉપર આશાની ક્ષમા બળતી લાગે છે. વાત છે અવની ઉપર આશાની ક્ષમા બળતી લાગે છે. અને પછી સર છે કે સુણાવ્યું તે મને જે કઈ કથાનક એ નથી મારું. સુણાવ્યું તે મને જે કઈ કથાનક એ નથી મારું. મને એમાં બીજી કોઈ કહાણી ભળતી લાગે છે. મને એમાં બીજી કોઈ કહાણી ભળતી લાગે છે. અને પછીનો શેર છે કે કળા જીવવાની જો ના આવડે તો જિંદગી આખી. કળા જીવવાની જો ના આવડે તો જિંદગી આખી. શીતળતા સુખની પણ બપોર એક બળ બળતી લાગે છે. સુખની પણ બપોર એક બળ બળતી લાગે છે. એટલે પછી શેર છે કે તમે જે કઈ જુઓ છો બધું સાચું નથી હોતું. તમે જે કઈ જુઓ છો બધું સાચું નથી હોતું. ઘણી વેળા નજર ખુદની જ ખુદને છળતી લાગે છે. ઘણી વેળા નજર ખુદની જ ખુદને છળતી લાગે છે. અને મક્તાનો શેર છે કે કબર ખોદી ફરી એક વાર મારી જોઈ લ્યો દિલીપ. કબર ખોદી ફરી એક વાર મારી જોઈ લ્યો દિલીપ. કે એમાં જિંદગી થોડી હજુ સળવળતી લાગે છે. સળવળતી લાગે છે. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. થેન્ક યુ. વેલ ડન દિલીપભાઈ, સરસ મજાની પ્રસ્તુતિ. એના માટે આપણે અભિનંદન આપવા જોઈએ મુકુલભાઈ ને કે એમણે બહુ વહેલા એમને ઓળખી લીધેલા કોલેજ વખત. દોસ્તો આની સાથે આજે સરસ મજાના કવિ મિત્રો એ કેટલાક સારું છે કે ઘાસવાળાને
હેલો એટલા કવિને મુશ્કેલી હતી, વેધર ફેવરેબલ નહોતી, ક્યાંક વીજળી વેરણ થઈ હતી, આ બધી પરિસ્થિતિઓમાંથી પણ આપણે સરસ મજાના કવિતાઓ અને સરસ મજાની ગઝલોને માણી શક્યા છે. અને વાત જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વધારે ને વધારે સુંદર થતી ગઈ અને એ ક્લાઇમેક્સ પર પહોંચશે જ્યારે શમ્માએ મહેફિલ પહોંચશે ફૂલ ચોકસી પાસે. તો મિત્રો, હું છેલ્લા લગભગ સવા કલાક દોઢ કલાકથી બિલકુલ મજાથી માણી રહ્યો છું આપ સૌનું. પહેલા ક્યાંક સમય જોઈ લઉં, કારણ કે મને લાંબુ બોલવાની એક ખોટી ખરાબ આદત છે. નરેશભાઈ અને રૂપિનભાઈ, યામિનીબેન, મને તમે આમ પેલું આમ આમ કરી દેજો એટલે સમય થવા આવે. ના, એ તો બધા પંકજભાઈ કર્યું ને, જેમ આ તો વર્ચ્યુઅલ છે એટલે વાંધો નહીં. મારો સમય થવા આવ્યો એટલે એટલું મને જરાક કહી દેજો કે તમારો સમય થવા આવ્યો છે. તમારો સમય થયો નથી, વાંચવા માટેનો સમય શરૂ થયો છે હવે. પણ મને મને ખરેખર મજા આવી. હું ખરેખર એન્જોય કરતો હતો આ તમામ કવિઓને સરસ પ્રસ્તુતિ, અને આટલા બધા લોકો જોડાયા છે. હું બધી કમેન્ટ્સ પણ જોતો હતો કે બહુ ધ્યાનથી ને મજાથી બધા સાંભળતા હતા. ઘણા સુંદર શેરો પણ મને મળ્યા. દીપક સોલંકી આણંદના સરસ શેર છે કે ટોચ પર તો કોઈ પણ પહોંચી શકે આરામથી, પણ શિખર પર જઈ જરા ઝૂકી બતાવો તો ખરા. સરસ શેર ઈશ્વર ચૌધરીનો સરસ શેર, કાશ મને પણ સમજણ આવે શાના માટે સર્જાયો છું. તો જામનગરના મેહુલ ઓઝાનો પણ સરસ, શૈયા ક્યાં છે નૈયા ક્યાં છે, સરસ ગઝલ. બીજા અશોક અશોક જાની પણ સરસ બોલ્યા વડોદરાથી. તો આ મિત્રો સુરતના મિત્રોનું તો હું આમ જાજુ બોલું તો એ લોકોને ખોટું લાગે, કારણ કે બધા મારા પોતાના અંગ છે, મારા પોતાના ભાગ છે. પંકજ, મયુર, મેહુલ પટેલ જયારે જયારે બોલો ત્યારે પાછળ ઈશ એટલું બોલવું આપણે, કારણ કે જયારે ઘણા બધા મેહુલ પટેલો અસ્તિત્વમાં હોય ત્યારે આ મેહુલ અલગ જ મેહુલ છે. અને ખુબ સુંદર કવિતા બોલ્યો પંકજ. તો ઓફકોર્સ સદાબહાર, અને ઘાસ તો તમે કહ્યું તેમ જેને મેં 40 વર્ષ પહેલા જ ઓળખી લીધેલો. શું કે એવી મંચ ઉપરથી એવી આદત હતી કે કવિતા બોલાય ત્યારે અંદર એક શેર ઉમેરી દેવો. તો હું મને જરાક સમય મળ્યો હતો તો મેં દિલીપ આવી રીતે એક અંદર ઉમેરી દીધો હતો કે દિલીપ તું ગઝલ જરા ધ્યાન અને મજાથી બોલતો રહે, કારણ કે ત્યાં ખૂણામાં કોઈ કન્યા સાંભળતી લાગે છે. કન્યાની સરનેમ બકરી વાળા. પંકજ તું પાછો કન્યા નહી બોલ, તું મિત્રાણી જ બોલ, તું મિત્રાણી જ બોલ. વાહ મિત્રાણી વાહ. જયારે મુકાશે યુટ્યુબ પર અત્યારે આસ્વાદ, એકલા એકલા બી બેસીને આસ્વાદ લેવાની મજા આવે એવી વસ્તુ બનાવી છે. રૂપિનભાઈ તમારો ખાસ ખાસ આભાર, કારણ કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર છેલ્લા થોડા મહિનાઓમાં જે અતિ સક્રિય થયું છે એમાં એકમાત્ર જો આપણે કોઈને શ્રેય આપવો હોય તો રૂપિનભાઈ ને આપવો પડે. મારા પરમ મિત્ર છે અને સતત એટલે આટલા બધા કવિઓ એક સાથે કામ ન કરી શકે એટલું એક વ્યક્તિ કરે છે, અને એક વ્યક્તિ એક આજે સંસ્થા બની ગયો છે. તો ખૂબ ખૂબ મજા આવે છે રૂપિનભાઈ, આપે આ બધાને એક સાથે ભેગા કરવાનું બહુ બહુ મોટું કામ કર્યું છે. એટલે વી એન્જોય યુ, અને તમે કવિતા માટે આટલું બધું કરો છો તો આ કવિઓ તમારા સદાયના ઋણી છે. થેન્ક યુ વેરી મચ. નરેશભાઈ, યામિનીબેન, આપ પણ સતત જ્યારથી આ ઉપક્રમ રચાયો ત્યારથી સંપર્કમાં રહ્યા છો અને તમામ તબક્કે અમને સતત ગાઈડ કરતા રહ્યા છો, તો થેન્ક યુ વેરી મચ. આજે એક વિવેક ટેલર નથી અહીંયા, તો એની પણ અનુપસ્થિતિની પણ હું
નોંધ લઉં છું, એ હોત તો વધારે મજા આવી હતી, આપણને ખરેખર મજા આવી હતી. તો હું આપણે આગળ વધીએ છે અને હું થોડા સજનવાના શેરો બોલું, મારા જે પુસ્તકમાં નથી છપાયા થોડા શેર બોલું છું. સિઝન સજનવાની સિઝન ટુ છે આ. સિઝન ટુ વાહ ભાઈ વાહ. મુકુલભાઈ સેકન્ડ ઇનિંગ. હા સેકન્ડ ઇનિંગ એટલે પંકજ પ્રથમ ઇનિંગ જેની 20 વર્ષે હતી અને બીજી ઇનિંગ 60 વર્ષે હોય એટલે એમાં એમાંથી તમારા અમુક પર્સન્ટેજ કાપીને સંભાળવાનું અંદર જીએસટી કાપવાના. હા કે વર્ચ્યુઅલ વરસાદનો ઉન્માદી સાદ આવે સજનવા. આપણે આમાં આષાઢ્ય પ્રથમ દિવસેનો રેફરન્સ છે અંદર કે વર્ચ્યુઅલ વરસાદનો ઉન્માદી સાદ આવે સજનવા ને મને વિચારો કાલિદાસ યાદ આવે સજનવા. વર્ચ્યુઅલ વરસાદનો ઉન્માદી સાદ આવે સજનવા ને મને વિચારો કાલિદાસ યાદ આવે સજનવા. કે જાણી લે કે આખું વાસ્તુશાસ્ત્ર છે ખોટું સજનવા. જાણી લે કે આખું વાસ્તુશાસ્ત્ર છે ખોટું સજનવા. વાસ જેમાં તું કરે એ વાસ્તુ સાચું સજનવા. જાણી લે કે આખું વાસ્તુશાસ્ત્ર છે ખોટું સજનવા. વાસ જેમાં તું કરે એ જ વાસ્તુ સાચું સજનવા. હવે આ એક શેર એવો છે કે જેમાં પ્લીઝ કોઈ વાહ નહીં કહેતું, કારણ કે આ શેર એવું કહે છે કે લોક તો કઈ કઈ તમાશાઓ નવા કરશે સજનવા. કે લોક તો કઈ કઈ તમાશાઓ નવા કરશે સજનવા, ચાહ વાહ કરશે નહીં ને વાહ વાહ કરશે સજનવા. લોક તો કઈ કઈ તમાશાઓ નવા કરશે સજનવા, ચાહ વાહ કરશે નહીં ને વાહ વાહ કરશે સજનવા. વાત છે, બહુ બઢિયા. કે ક્યાં તો જો કે હું પીતો નથી તો બધા જાણે છે, તેમ છતાં આ શેર હું લખું છું કે ક્યાં તો પિઝાના મિનારાને હવે પાડો સજનવા. વાહ વાહ. ક્યાં તો પિઝાના મિનારાને હવે પાડો સજનવા, નહીં તો મારી જેમ એને ઢળતા શીખવાડો સજનવા. આમ વર્ષોથી એક જ બાજુ ઢળે વાળી તો નહીં ચાલે, એને કે આમ ઢળે મારી જેમ. બંને બાજુ ઢળે તો ખબર પડે કે એને શું પીધું છે. ક્યાં તો પિઝાના મિનારાને હવે પાડો સજનવા, નહીં તો મારી જેમ એને ઢળતા શીખવાડો સજનવા. અને મારા પરિચયમાં રૂપિનભાઈએ સેક્સોલોજીની ઘણી બધી વાતો કહી, તો હવે એ વાતોને મારે જસ્ટિફાય પણ કરવી પડે, એટલે ચાર પંક્તિ સજનવાની છે. કે ત્યાં ભલે અંધાર આદિમતાને ઘૂંટે છે સજનવા. ત્યાં ભલે અંધાર આદિમતાને ઘૂંટે છે સજનવા, ને ત્યાં ભલે કામુકતા પથ્થરમાં ફૂટે છે સજનવા. ત્યાં ભલે કામુકતા પથ્થરમાં ફૂટે છે સજનવા, પણ તમે એમાં ઉમેરો છો જે કઈ ભાવુકતા. પણ તમે એમાં ઉમેરો છો જે કઈ ભાવુકતા, એ ખજુરાહોના શિલ્પોમાં એ ખૂટે છે સજનવા. ત્યાં ભલે અંધાર આદિમતાને ઘૂંટે છે સજનવા, ત્યાં ભલે કામુકતા પથ્થરમાં ફૂટે છે સજનવા, પણ તમે એમાં ઉમેરો છો જે કઈ ભાવુકતા, એ ખજુરાહોના શિલ્પોમાં એ ખૂટે છે સજનવા. દૂરથી જોનારને એ કોણ સમજાવે સજનવા. કે દૂરથી જોનારને આપણે આ રીતે વર્ચ્યુઅલી જોઈએ છીએ એકબીજાને, તો એમાં કેટલાક લોકોને તકલીફ પણ હોય છે એની વાત છે. દૂરથી જોનારને કોણ સમજાવે સજનવા, કે નિકટ આવ્યા વિના અમને નહીં ફાવે સજનવા. કે મધને જો ચાખી જુઓ ને તો જ એ ભાવે સજનવા, મધપુડાને જોવાની થોડી મજા આવે સજનવા.
દૂર થી જોનાર ને કોણ સમજાવે સજનવા, કે નિકટ આવ્યા વિના અમને નહીં ફાવે સજનવા, કે મધને જો ચાખી જુઓ ને તો જ એ ભાવે સજનવા, મધપુડા ને જોવાની થોડી મજા આવે સજનવા. બીજી ચાર પંક્તિઓ છે કે આપણું તો કામ તદ્દન સાદું ને સીધું સજનવા, આપણું તો કામ તદ્દન સાદું ને સીધું સજનવા, મેળવ્યું ઓછું અને જાજુ દઈ દીધું સજનવા. આપણું તો કામ તદ્દન સાદું ને સીધું સજનવા, મેળવ્યું ઓછું અને જાજુ દઈ દીધું સજનવા, કે વાર્તા કરતા જરા જુદું જીવી લીધું સજનવા, ખાધું ને પીધું પરંતુ રાજ ના કીધું સજનવા. બીજા થોડા શેર છે સજનવાના સીઝન ટુ ના, કે યાદ રહે છે પહેલી ને છેલ્લી મુલાકાતો સજનવા, કે યાદ રહે છે પહેલી ને છેલ્લી મુલાકાતો સજનવા, પણ જીવન ને જાળવે છે વચ્ચેની વાતો સજનવા. યાદ રહે છે, યાદ રહે છે પહેલી ને છેલ્લી મુલાકાતો સજનવા, પણ જીવન ને જાળવે છે વચ્ચેની વાતો સજનવા. ને તું સફળતાના ઊંચા શિખરો ન શોધ્યા કર સજનવા. સરસ શિખર ની એક વાત આપણા કોઈ કવિએ અગાઉ કહી પણ ખરી, યસ યસ, શિખર પર પહોંચવું અને ત્યાંથી થોડું ઝૂકવું. યસ યસ, બહુ સરસ શેર હતો. તો કે તું સફળતાના ઊંચા શિખરો ન શોધ્યા કર સજનવા, એ સફળતામાં ખૂંપી ગયેલી ખીણો થી ડર સજનવા. બહુ અચ્છા, સફળતાના તું સફળતાના ઊંચા શિખરો ન શોધ્યા કર સજનવા, એ સફળતામાં ખૂંપી ગયેલી ખીણો થી ડર સજનવા. બહુ અચ્છા, બહુ સરસ. આપની બાજુથી ક્યાં એકે એક્શન છે સજનવા, આપની બાજુથી ક્યાં એકે એક્શન છે સજનવા, એ જ તો સૌથી વધુ સિરિયસ રિજેક્શન છે સજનવા. આપની બાજુથી ક્યાં એકે એક્શન છે સજનવા, એ જ તો સૌથી વધુ સિરિયસ રિજેક્શન છે સજનવા. ને એ કહે આ ઉંમરે ચાહો તો નહીં શોભો સજનવા. રૂપિનભાઈ, તમારે પેલું ગરડાઓને વ્યાખ્યાયિત કરવાની ટ્રાય કરતા હતા ને, તો આમાં મેં ટ્રાય તમારી ટ્રાયને મેં આગળ વધારી છે. એ કહે આ ઉંમરે ચાહો તો નહીં શોભો સજનવા. વાહ ભાઈ વાહ. મેં કહ્યું કઈ વાંધો નહીં, બે દાયકા થોભો સજનવા. એટલે હું 60 વર્ષે નથી શોભતો, તો 80 વર્ષે શોભીશ એમ કહું છું. એ કહે આ ઉંમરે ચાહો તો નહીં શોભો સજનવા. મેં કહ્યું વાંધો નહીં, બે દાયકા થોભો સજનવા. કે જાત પહેલેથી જ આવી સાદી સીધી છે સજનવા, જાત પહેલેથી જ આવી સાદી સીધી છે સજનવા, દારૂની મહેફિલમાં બેસી પેપ્સી પીધી છે સજનવા. હું જે કહીશ તે સત્ય કહીશ, અને સત્ય સિવાય બીજું કઈ નહીં કહીશ. દાદુની મહેફિલમાં બેસી પેપ્સી પીધી છે સજનવા. અને બસ છેલ્લા થોડા શેર બીજા સજનવાના, કે ગટ ગટાવી જઈશ, લીમડો આપશો યા મધ સજનવા. ગટ ગટાવી જઈશ, લીમડો આપશો યા મધ સજનવા, ભાવે તો ભોજન ને નહીં ભાવે તો ઔષધ સજનવા. ગટ ગટાવી જઈશ, લીમડો આપશો યા મધ સજનવા, ભાવે તો ભોજન અને નહીં ભાવે તો ઔષધ સજનવા.
ના એક શેર પર રૂપેનભાઈ યામિનીબેન આપ સૌની દાદ ચાહું છું કે આપ અમથું અમથું એને મનમાં ઉચ્ચારો સજન આપ અમથું અમથું એને મનમાં ઉચ્ચારો સજનવા એક અક્ષર પર કરું હું બે અનુસ્વારો સજનવા આપ અમથું અમથું એને મનમાં ઉચ્ચારો સજનવા કે એક અક્ષર પર કરું હું બે અનુસ્વારો સજનવા શિર અમારું આપ જો શરૂઆતમાં કાપો સજનવા શિર અમારું આપ જો શરૂઆતમાં કાપો સજનવા તો અભય વચનો પછી ના આટલા આપો સજનવા શિર અમારું આપ જો શરૂઆતમાં કાપો સજનવા તો અભય વચનો પછી ના આટલા આપો સજનવા પંકજ વખારીયા છેલ્લો શેર ઇરશાદ કરું છું વલાઈજા ફરમાયે કે એટલે એટલે તો આખું જગ તાકે છે મોં ફાડી સજનવા એટલે તો આખું જગ તાકે છે મોં ફાડી સજનવા હાથમાં કોડી નથી ને ઠાઠ રજવાડી પછી રૂપિનભાઈ તમારી ફરમાઈશ માંથી થોડું બોલું છું કારણ કે આ તમારા સમ છે ને એ પણ જેટલું મેહુલ સુરતીએ ગાયું છે ને એ તો એનો એક દસમો બારમો ભાગ જ છે એટલે આ પણ બહુ લાંબુ દીર્ઘ કાવ્ય છે એટલે આખું બોલાય નહીં પણ એમાંથી હું થોડીક પંક્તિઓ બોલું તમારા તમારા સમ એકચ્યુઅલી આ પ્રકાશ કોઠારીને મોડે સાંભળવા જેવી ચીજ છે આ મારે બોલવાની ચીજ નથી પણ તેમ છતાં મેં લખ્યું છે એટલે હવે મારે બોલવું જ પડે એવું છે બાકી આ પ્રકાશ કોઠારીનું છે ખરેખર એ જેવી રીતે બોલે છે ને એ રીતે આ મારું નથી તમારા રૂપની રેલાય છે મોસમ તમારા સમ તમારા રૂપની રેલાય છે મોસમ તમારા સમ જગત આખામાં ફેલાઈ જશે ફોરમ તમારા સમ તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે અરીઠા લાગે છે આ સૌ ને ચા કોફી ચરસ લાગે મને એચ્યુ છે ને અરીઠા વિશે કઈ જ ખબર નથી પણ હું બહુ નાનો હતો ને અરે મારી માં મને માથામાં અરીઠા નાખીને નવડાવતી તો આટલી ગંદી આટલી ખરાબ દુર્ગંધ મેં જગતમાં બીજી કોઈ વસ્તુની જોઈ નથી ત્યારનું મારા મગજમાં રહી ગયેલું કે આને ક્યારેક મારે ગઝલમાં વાપરવું પડશે હું છ જ વર્ષનો હતો ત્યારે કે તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે કે અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે કે તમે જો ઝળહળો તો કાળી રાતો પણ દિવસ લાગે ને તમારી સામે પરીઓ અપ્સરાઓ પણ નિરસ લાગે કે તમે પીવડાવો તો પંચામૃતો પણ પ્રેમ રસ લાગે તમે પીવડાવો તો પંચામૃતો પણ પ્રેમ રસ લાગે નહીતર વિશ્વની સઘળી સુરા લીમડાનો રસ લાગે પીવડાવો તો પંચામૃતો પણ પ્રેમ રસ લાગે નહીતર વિશ્વની સઘળી સુરા લીમડાનો રસ લાગે તમોને જોઈને પાણી ને પોતાને પંકજ ની તમામ મિત્રણીઓને અર્પણ કે તમોને જોઈને પાણી ને પોતાને તરસ લાગે ને તમારી સાથમાં વીતેલ એક એક પળ વરસ લાગે અને તો પણ જીવન આખું પડે છે કમ તમારા સમ તમારા રૂપની રહેલાય છે મોસમ તમારા સમ કે કહો તો વાણીના પોલાણમાં એક ઘર બનાવું બસ વાણીના પોલાણમાં એક ઘર બનાવું બસ ને કહો તો તમને ત્યાં આખી દુનિયાથી છુપાવું બસ કહો તો વાણીના
પોલાણમાં એક ઘર બનાવું બસ, ને કહો તો તમને ત્યાં આખી દુનિયાથી છુપાવું બસ, ને કહો તો રૂઠતા પહેલા જ હું તમને મનાવું બસ, ને કહો તો લાડ તમને બાળકો જેવા બનાવું બસ, ને કહો તો કહો જો આપ તો ક્યારેય ના તમને સતાવું બસ, હું મારા ગીત ગઝલોમાં કદી તમને ન લાવું બસ, કે જીવનમાં લાવવાની વાત તો ભૂલી જ જઈશું, પણ કહો તો હું કદી ના આપના સપનામાં આવું બસ, જીવનમાં આવવાની વાત તો ભૂલી જ જઈશું, પણ કહો તો હું કદી ના આપના સપનામાં આવું બસ, ને કહો તો ખાઉં ના ક્યારેય તમારા સામ તમારા સામ, ખાઉં ના ક્યારેય તમારા સામ તમારા સામ, તમારા રૂપની રેલાઈ છે મોસમ તમારા સામ. વાત છે, વાત છે, વાહ વાહ. આ એક ખાસ આપણે તાજમહાલ પર બધા બહુ લખ્યું છે કે તાજ શકીલ બધાનું એ અલગ લખ્યું, સાહિલ ગુજરાનું અલગ લખ્યું કે મેરી મહેબૂબ કહીં ઓર મિલાકર મુજકો. તાજ તો એક મૃત્યુનું પ્રતીક છે, તો બીજા એક શહેનશાહને બનવા કે હસી તાજમહેલ એવું પણ લખાયું છે. તાજના બે બે એંગલથી લખાયું છે, અમે એક ત્રીજા એંગલથી તાજ પર લખ્યું છે. પ્રણય પર કોઈનો અધિકાર નથી એ વાત સમજી જાય, પ્રણય પર કોઈનો અધિકાર નથી એ વાત સમજી જાય, સફેદી શબ્દની આરસથી આગળ ખૂબ નીકળી જાય. પ્રણય પર કોઈનો અધિકાર નથી એ વાત સમજી જાય, સફેદી શબ્દની આરસથી આગળ ખૂબ નીકળી જાય, કે તમારા વર્ણનો જો સ્વર્ગમાં બેસીને વાંચી જાય તો એ મુમતાઝને પણ બે ઘડી માટે તો વિસરી જાય. પ્રણય પર કોઈનો અધિકાર નથી એ વાત સમજી જાય, સફેદી શબ્દની આરસથી આગળ ખૂબ નીકળી જાય, કે તમારા વર્ણનો જો સ્વર્ગમાં બેસીને વાંચી જાય તો એ મુમતાઝને પણ બે ઘડી માટે તો ભૂલી જાય, કે ચમકતા તાજમહેલ સામે આ કવિતા મહેલને જોઈ, ચમકતા તાજમહેલ સામે આ કવિતા મહેલને જોઈ બિચારો શાહજહાં પણ એક વાર ઈર્ષાથી સળગી જાય. આ તમામ કવિઓને મારે એટલું જ કહેવાનું કે તમે તમારી પોતાની પ્રેયસી કે પત્ની જો તમને ક્યારે એમ કહે કે પેલા એ તો મુમતાઝ માટે આ બનાવ્યું તાજમહેલ, તમે શું બનાવ્યું, તો તમે કહેજો કાવ્ય સંગ્રહ જૂનો ફાટેલો હાથમાં મૂકીને કહેજો મેં તારે માટે આ કવિતા મહેલ બનાવ્યો. તમારા વર્ણનો જો સ્વર્ગમાં બેસીને વાંચી જાય તો એ મુમતાઝને પણ બે ઘડી માટે તો ભૂલી જાય, કે ચમકતા તાજમહેલ સામે આ કવિતા મહેલને જોઈ બિચારો શાહજહાં પણ એક વાર ઈર્ષાથી સળગી જાય, ને ફરીથી અવતર્યાનો થાય એને ભ્રમ તમારા સમ, કે ફરીથી થાય એને અવતર્યાનો ભ્રમ તમારા સમ, તમારા રૂપની રેલાય છે મોસમ તમારા સમ. વાત છે. અને એકાદ બે બંધ બીજા બોલો આમાંથી. તમે બેસો તો સગળો થાક ઉતરી જાય રસ્તાનો, તમે બેસો તો સગળો થાક ઉતરી જાય રસ્તાનો, તમે ચાલો તો ચાલે કારભારા વિશ્વ રાખો, ચલે ભી આવો ચલે ભી આવો કે ગુલશન કા કારોબાર ચલે. ભાઈ જબર ફેઝ લખી ગયા હતા, આપણે તો કઈ નથી. કે તમે ચાલો તો ચાલે કારભારા વિશ્વ આખાનો, કે તમે બોલો તો ઘૂંટા તો રહે અહેસાસ મીરાનો, તમે બોલો તો ઘૂંટા તો રહે અહેસાસ મીરાનો, કે તમે ચૂપ હો તો ચહેરો બને છે મોનાલિસાનો, તમે બોલો તો ઘૂંટા તો રહે અહેસાસ મીરાનો, તમે ચૂપ હો તો ચહેરો બને છે મોનાલિસાનો, કે તમે સ્પર્શો તો સાથે થાય અનુભવ ટાઢ તડકાનો. એક સાયકોલોજીમાં એક રિલેશનશીપ નો પ્રકાર આવે છે, લવ હેટ રિલેશનશીપ, એની વાત છે એની અંદર. કે તમે સ્પર્શો તો સાથે થાય અનુભવ ટાઢ તડકાનો. આ જયારે બોલતો હતો એક જણ આવીને મને પૂછ્યો કે પેલી ચિમટી ભરે ત્યારે આમ થતું હશે, ચિમટો ભરે તો આવું થાય. કે તમે સ્પર્શો તો સાથે થાય અનુભવ ટાઢ તડકાનો, કે તમે વરસો
તો ઝાંખો લાગે છે વૈભવ આ વર્ષાનો. અને તમે શરમાવ તો મેળો બની જાય છે મેદાનો, તમે શરમાવ તો મેળો બની જાય છે મેદાનો, અને તમે હરખાવ તો તુરત જ શમી જાય છે તોફાનો. તમે હરખાવ તુરત જ શમી જાય છે તોફાનો, એ તમારા શબ્દ સામે ઝાંખા લાગે સર્વ સન્માનો. તમારા શબ્દ સામે ઝાંખા લાગે સર્વ સન્માનો, એ તમારા મૌન સામે ચૂપ થઈ જાય છે વિદ્વાનો. કે તમોને પામવા માટે ભજે છે તમને ઇન્સાનો, એ તમારી પર મહેરબા છે જગત આખાના ભગવાનો. કે તમે ના હોત તો ના અર્થ રહેતે કોઈ ઘટનાનો, તમે ના હોત તો ના અર્થ રહેતે કોઈ ઘટનાનો, તમે ના હોત તો ના અર્થ રહેતે કોઈ ઘટનાનો, કે તમે ના હોત તો નકશો અલગ હોતે આ દુનિયા. તમે ના હોત તો નકશો અલગ હોતે આ દુનિયાનો. અને આથી જ જળવાતો નથી સંયમ, તમારા સમ તમારા રૂપ ની રેલાય છે મોસમ, તમારા સમ. અલ્ટિમેટ તો હજુ આવવાનું બાકી છે, પણ હજુ હું બોલું છું કે તમે ચાહો તો ઘડિયાળો સમય સાથે થીજી જશે, તમે ચાહો તો ઘડિયાળો સમય સાથે થીજી જશે, તમે ચાહો તો કેલેન્ડર ને પંચાંગો મટી જશે, કે તમે ચાહો તો કવિઓ ચાંદ તારા ને ભૂલી જશે, તમે ચાહો તો વૈજ્ઞાનિકો એ ગીતો ગાતા થઈ જશે, તમે ચાહો તો બ્રહ્માંડો એ રચકણ થઈ ઉડી જશે, તમે ચાહો તો દરિયાઓ એ ટીપામાં ડૂબી જશે, તમે ચાહો તો સાધુ સંત સંતારી સંસારી બની જશે, તમે ચાહો તો પૈસાદારો દેવામાં ડૂબી જશે. ડૂબી ગયા ઘણા બધા. તમે ચાહો તો સાધુ સંતો સંસારી બની જશે, આ પણ થઈ ગયું. તમે ચાહો તો પૈસાદારો દેવામાં ડૂબી જશે, કે તમે ચાહો તો તલવારો એ સલવારો બની જશે. તમે ચાહો તો તલવાર હોય સલવારો બની જશે, ને તમે ચાહો તો બંદૂકો એ સંદૂકો બની જશે. ચાહો તો બંદૂકો એ સંદૂકો બની જશે, ને તમે ચાહો તો ચીનાઓ એ શત્રુતા ભૂલી જશે. તમે ચાહો તો ચીનાઓ એ શત્રુતા ભૂલી જશે, ને તમે ચાહો તો પાકિસ્તાનીઓ મિત્રો બની જશે. તમે કહો તો ઘરે પાછા ફરે ગૌતમ તમારા સમ. તમે કહો તો પાછા ફરે ગૌતમ તમારા રૂપ ની રેલાય છે મોસમ, તમારા સમ. મારી લાશ પાછી આવે તો તમે સુરત માં સન્માન સમારંભ ગોઠવજો. તમે સમ ખાવ એટલે મિત્ર બની જાય. તો બસ તમારા સમ માંથી હવે નથી બોલતો હું આગળ, પણ હવે છેલ્લે બસ હું માનું છું કે આ સુરત છે માંથી એકાદ બે નાનકડા બધ બોલીને હું અહીંયા પૂરું કરું. સુરત શહેર ઉપર જરાક સમય જોઈ લઉં હું, એક સેકન્ડ. મને તમે કહેતા નથી અટકવાનું એટલે આઈ થિંક બોલો બોલો. નરેશભાઈ 3-4 મિનિટ છે તો એમાં હું થોડુંક બોલી લઉં. આ સુરત શહેર પર જે રૂપિનભાઈ કહ્યું ને કે વિશ્વનું સૌથી લાંબુ સિટી સોંગ શહેરનું ગીત મેં લખ્યું છે, એની પ્રસ્તાવના પહેલા વાંચી જાઉં છું. સુરત શું છે, આજે આજે કેટલા બધા લોકો ક્યાં ક્યાંથી પાલનપુર, ધાનેરા, વડોદરા, મુંબઈ, ઠેર ઠેર થી મિત્રો અને મિત્રીઓ જોડાયા છે, તો એ તમામને સુરત શું છે એની થોડીક વાત કરી દઉં કે આ એ સુરત છે જ્યાં ફ્લાયઓવર પૂરા બંધાતા પહેલા જ એક વાર અવશ્ય તૂટી પડે છે, જેથી વગર મુસાફરે જો આટલી જાનહાનિ થાય તો પીક અવર્સમાં તૂટતી વખતે કેટલા મળશે એનો સાચો અંદાજ લગાવી શકાય. આ એ જ સુરત છે જ્યાં 15 ફૂટના રસ્તાની વચ્ચે 14.5 ફૂટનો મંડપ બંધાય છે. જેથી રિક્ષા, સ્કૂટર, કાર વગેરે
ખોટી ખોટી અવર જવર કરીને ટ્રાફિક જામ નહીં કરે. આ એ જ સુરત છે કે જ્યાં વકીલો વારંવાર હડતાલ પાડીને સમાજને શીખવાડે છે કે હડતાલ પાડવી એ ગેરકાનૂની બાબત નથી. આ એ સુરત છે જ્યાં દર્દીના સગાઓ ડોક્ટરને એની પોતાની હોસ્પિટલની અંદર જ મારે છે જેથી એને તત્કાળ સારવાર મળી શકે. આ એ જ સુરત છે જ્યાં રેલવે દ્વારા બહારથી શહેરમાં દાખલ થતા જ મુસાફરોને ગંદી ઝૂંપડપટ્ટી, ઉગાડી ગટરો અને કુદરતી હાજતે જતા માણસો જોવા મળે છે, જેથી તેઓ બાકીના શહેરમાં ફરે ત્યારે તમને સુરત દુનિયાનું સૌથી સ્વચ્છ શહેર લાગે. આ એ સુરત છે જ્યાં રામ જો અયોધ્યાને બદલે અહીંયા જન્મ્યા હોત તો રાવણ સીતાને ઉપાડી ગયાની જાણ થાય તો જરાય ચિંતા વગર ઊંઘી ગયા હોત, અને સવારે ઉઠીને પાપડા ખાતા ખાતા વોટ્સએપ પર ગ્રુપમાં લખ્યું હોત વાઇફ લોસ્ટ જેવી ભગવાનની ઈચ્છા જેએસકે. આ એ લહેરી લાલાઓનું સુરત છે જ્યાં લોકોને ઉઠવામાં કોઈ ઉતાવળ નથી, ખાવામાં પીવામાં કશામાં ઉતાવળ નથી, પણ કોણ જાણે કેમ રસ્તા પર વાહન ચલાવવામાં ઉતાવળ છે. અને આ એક સુરત છે જ્યાં રડબસ ચહેરે ચાર રસ્તા પર ભીડમાં અધવચ્ચે પથરાયેલી મર્સિડીઝને ઉદ્દેશીને એક સાયકલ સવાર ટેસ્ટથી કહી શકે છે બોલ તેરે પાસ કિંગ હૈ તો મેરે પાસ પાર્કિંગ હૈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ સુરત છે જ્યાં મોજ મજાને જલસાની એક જન્નત છે, જન્નત છે સુરત. સુરત આ સુરત આ સુરત છે કે અહીં સાંજ પડે ને લોકો મસ્તી લઈને માહલે છે. અહીં સાંજ પડે ને લોકો મસ્તી લઈને માહલે છે. અહીં રમ ને બિયરની સાથે દેશી પણ બહુ ચાલે છે. અહીં સાંજ પડે ને લોકો મસ્તી લઈને માહલે છે. અહીં રમ ને બિયરની સાથે તમે જુઓ કે હું ક્યારેય પીતો નથી, છતાં મારે પરમિટ રાખવી પડે છે. જે પિતા હશે એને કેટલી પરમિટ રાખવી પડતી હશે એવું વિચારો તમે. અહીં સાંજ પડે ને લોકો મસ્તી લઈને માહલે છે. અહીં રમ ને બિયરની સાથે દેશી પણ બહુ ચાલે છે. અહીં બેઠકમાં જ સંબંધો ફૂલે છે ને ફાલે છે. અહીં શ્રાવણ માસમાં અમને પીવાની અછત ચાલે છે. શ્રાવણ માસમાં અમને પીવાની અછત ચાલે છે. કહીં નહીં પીનારાઓની કફોડી હાલત છે. આ સુરત આ સુરત આ સુરત છે. ક્યાં શહેરનો ટ્રાફિક એવો કે માણસ થી વધારે વ્હીકલ. આ શહેરનો ટ્રાફિક એવો અવધુભાઈ, આ ટ્રાફિક માટે એવું હતું કે આપણે અહીંયા અંગ્રેજોએ કોઠી નાખી 400 વર્ષ પહેલા. તો જે પહેલો સુબો આવેલો ને અહીંયા, નામ ભૂલી ગયો એનું, એ સુબો છે ને ચોક બજારથી બરાનપુરી ભાગળ જતો હતો ઘોડાગાડીમાં એની મેડમ ને મેમ સાહેબ ને સાથે લઈને. તો આગળથી પેલો ચલાવતો હતો ઘોડાગાડી, પછી ઘોડાગાડી અટકી ગઈ એટલે આગળ ચાલી નહી. તો પેલો જે સુબો હતો ને એને જોર જોર થી પેલો આગળ બધું ભીડ ને બધું ટોળા જોઈને કે ટેરિફિક 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 એ બોલે. તો પેલી મેમ સાહેબ ને સમજ નહીં પડે કે વોટ વોટ વોટ, તો કે ટેરિફિક ટેરિફિક. એટલે મેમ સાહેબ ને એમ કે આજે આગળ બધું છે એને ટ્રાફિક કહેવાય. આ ટેરિફિક પરથી ટ્રાફિક શબ્દ આવી રીતે સુરત માંથી બનેલો હતો. ક્યા વાત હે, ક્યા વાત હે, વાહ વાહ, સરસ સંશોધન. ટ્રાફિક જો કે માણસ થી વધારે વ્હીકલ, મોટર કરતા પહેલા તો પહોંચાડી દે છે સાયકલ, સાયકલ થી વધારે ઝડપે પહોંચે છે લોકો પેદલ. અહીં બાગ બગીચા કરતા મોટા રસ્તાના સર્કલ, કે અહીં બાગ બગીચા કરતા મોટા રસ્તાના સર્કલ. ડિવાઈડરો ને બમ્પર ના મસ્ત મોટા છે જંગલ, સ્કૂટર ના થાય જ્યાં દાખલ ત્યાં પણ રિક્ષાની હલચલ. સ્કૂટર ના થાય જ્યાં દાખલ, સ્કૂટરો આપણા બે પગ વચ્ચેથી પણ નીકળી જઈ શકે અહીંયા, કે સ્કૂટર ના થાય જ્યાં દાખલ ત્યાં પણ રિક્ષાની હલચલ. કે ટ્રાફિક એવો ટેરિફિક થઈ જાય ગણાય મેન્ટલ, મારી અડધી પ્રેક્ટિસ તો આના પર ચાલે. ટ્રાફિક એવો ટેરિફિક થઈ જાય ગણાય મેન્ટલ, સૌ ભર ફાળે તેમ હકે અમથા જ ઉભા છે સિગ્નલ. કે અહીં ફૂટપાથોની હાઈવે જેવી ઇજ્જત છે. અહીં ફૂટપાથોની હાઈવે જેવી ઇજ્જત છે. આ સુરત આ સુરત આ સુરત છે. અને છેલ્લી છેલ્લી સુરતના ટ્રાફિકની જ વાત કરી તો પછી એના પર મને બહુ આપણી સ્પેશિયાલિટી
લોકો છે ને એમ કે સુરતની સ્પેશિયાલિટી શું, તો કે ભાઈ ઘારી ઓક આ બધી સુરતની સ્પેશિયાલિટી છે, ઊંધિયું આ બધી કોઈ નથી, ખરેખર સાચી સ્પેશિયાલિટી આ છે. ફિઝિક્સના નિયમોને જે તોડીને ચાલી છે, ફિઝિક્સના નિયમોને જે તોડીને ચાલી છે કે સુરતની રિક્ષાઓની ગતિ બહુ નિરાળી છે. ફિઝિક્સના નિયમોને જે તોડીને ચાલી છે કે સુરતની રિક્ષાઓની ગતિ બહુ નિરાળી છે કે ભગવાને એને બ્રેક જેવું આપ્યું છે કે નહીં, ભગવાને એને બ્રેક જેવું આપ્યું છે કે નહીં એ શોધવાને જિંદગી આખી વિતાવી છે. કે પુરપાટ દોડી જાય એ ઉભી નહીં રહે, પુરપાટ દોડી જાય એ ઉભી નહીં રહે, અંદર તો પાછું કોઈ નથી આખી ખાલી છે. પુરપાટ દોડી જાય એ ઉભી નહીં રહે, અંદર તો પાછું કોઈ નથી આખી ખાલી છે, કે 10-12 બચ્ચા ખાંસી ને એમાં ભરી દીધા. આપડે ત્યાં છે ને એક નરેશભાઈ પેલેસ ઓન વ્હીલ રાજસ્થાનમાં, આપણે દિલ્હીથી જયપુર પેલેસ ઓન વ્હીલ જતો હતો, એમાં બહુ એક્ઝોટિક ટુરિઝમ હતું, એ થોડા વર્ષો પહેલા, હજુ બી ચાલે છે માનું ત્યાં સુધી. એમાં આખી આખા ટ્રેનની અંદર એ લોકો આખો પેલેસ બનાવેલો, પેલેસ ઓન વ્હીલ કહેવાતું. પેલેસ ઓન વ્હીલ, પેલેસ ઓન વ્હીલ, એનું રેપ્લિકા સુરતમાં છે. કે 10-12 બચ્ચા ખાંસી ને એમાં ભરી દીધા, જાણે કે સ્કૂલ ઓન વ્હીલ ની પહેલી પાડી છે. હવે આજે તો ખાસ કે આપણે આપણે શું શું શીખવા માટે, સુરત એવું અદભુત શહેર છે, આ બહારથી કોઈ માણસ આવે ને તો ચોક્કસ ગૂંચવાઈ જાય, કે ચાલક નો ડાબો પગ જો જરા નીકળે બહાર તો, ચાલકનો ડાબો પગ જો જરા નીકળે બહાર તો શાયદ એ જમણી બાજુ વટવાની નિશાની છે. ડાબો પગ જો જરા, એમાં ડાબો હાથ જો બહાર નીકળે તો ડાબી બાજુ વટે, પણ ડાબો પગ જો બહાર નીકળે તો જમણી બાજુ વટે. આખું મેન્યુઅલ આવે છે SOP એનું. ચાલકનો ડાબો પગ જો જરા બહાર નીકળે તો શાયદ એ જમણી બાજુ વટવાની નિશાની છે. અને તમે જુઓ કે રિક્ષાની પાછળ ઘણું બધું લખાણ લખ્યું હોય છે, સારું સારું બધું, ઘણા બધા એમાં ફિલોસોફિકલ જિંદગી કા ક્યા મતલબ હૈ લખ્યું હોય છે. તો એકચ્યુઅલી મેં છે ને રૂપિન, મારો એક પેશન્ટ હતો, એ સારા થઈ ગયા પછી એક વાર છે ને, એટલે પછી હવે છેલ્લી વાર આવેલો સારો થઈ ગયો, શાયરી લખ દો ને. રિક્ષા કે ક્યુ તીન પૈડે મત પૂછીએ જેન્ટલમેન, સંસાર કે ભી તીન પૈડે હૈ માં બીવી ઓર બહેન. નહી સાહેબ આ એ વાત ગલત છે, આપની બચ્ચી ભી એક હોતી હૈ ચોથા પૈયા, તો આમાં નહીં ચાલે, આ ગાડીમાં ચાલે, રિક્ષામાં નહીં ચાલે. રિક્ષા પાછળ લખવા માટે ઘણું જ્ઞાન હોવું જોઈએ આપણને. એટલે ત્યારે મેં આ શેર લખેલો કે પાછળ લખેલા સૂત્રોને વાંચીને થાય છે કે ગીતા કરતા એ રિક્ષા વધુ જ્ઞાન વાળી છે. કે રિક્ષા એની તો પણ રિક્ષા એની એક મૂળભૂત જરૂરત છે. આ સુરત છે. તો આ તો સુરત ની થોડી ઘણી આછી પાતળી વાતો કરી, અને હું માનું છું કે આપણે સમય અહીંયા પૂરો થાય છે. ફરી એકવાર રાષ્ટ્રીય કલા કેન્દ્રનો, અહીંયા ઉપસ્થિત તમામ કવિ મિત્રોનો, અને જે લોકો કવિ નથી પણ આ કાર્યક્રમમાં ડિજિટલી જોડાયા છે એ તમામ
દર્શકોનો ખૂબ ખૂબ આભાર. રૂકિનભાઈ શુભેચ્છા ફરી પાછી, કે આવતા હજુ બે દિવસ બાકી છે, એ સપ્તાહ સરસ રીતે આપનું સંપન્ન થાય અને આવનાર આવનાર દિવસોમાં વધારે ને વધારે સરસ કવિતા લક્ષી કાર્યક્રમો રાષ્ટ્રીય કલા કેન્દ્ર કરતું રહે, એ જ શુભેચ્છા. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. અપેક્ષાઓ હતી તેના કરતા પણ વધારે મજા પડી એવું ચોક્કસ જ કહી શકાય. ખુબ મજા કરાવી અને આ બધામાં જે ઉપરથી જે માત્ર હાસ્ય લાગતું હતું તેની પાછળના અંડર કરન્ટ, તમારી સાદગી, તમારી કવિતાઓ, શબ્દોની પસંદગી, તમારો જે વ્યાપક અનુભવ છે, તે બધી જ વસ્તુઓ બિલકુલ ઉડી નાખે વળગે એવી છે. એક શહેરને માટે આટલી બધી સરળતાથી હસી પણ શકાય અને છતાં શહેરને છતું કરી શકાય એના તમે સરસ નમૂના. સેમ વિચ વિથ સજન વાલસો અને તમારા સમ ઓલસો. મુકુલભાઈ થેન્ક યુ વેરી મચ ફોર બીંગ વિથ અસ. આઈસ્ક્રીમ આપી દે. થેન્ક યુ ગેધર. એ અમારા સૌની અપેક્ષા જ હતી કે તમે સાથે છો એટલે ખૂબ જ આનંદ જ આવશે. એન્ડ ફ્રેન્ડ્સ, આપણે આજનો દિવસનો પૂરો કરીએ તે પહેલાં વિનંતી કરીશું દિલીપભાઈ ઘાંસવાલાને કે આપ કૃપયા ઋણ સ્વીકાર કરો. દિલીપભાઈ, કોઈ મારો હાથ ઝાલો હું કશું પી ગયો છું. મુકુલે ખરેખર ખૂબ જ મજા કરાવી. આરકેકેની ગઝલ સરાઈમાં શબ્દો સૌ પોત પોતાના લઈને આવ્યા. વાહ. ગઝલની દેવીને રીઝવવા સુરેન્દ્રનગરથી દેવીબેન વ્યાસ આવ્યા. ગઝલના ગોખે દીપ પ્રગટાવવા આણંદથી દીપક સોલંકી આવ્યા. શબ્દોનું હિત સાર્થક કરવા બારડોલીથી હિતેશ પટેલ આવ્યા. શબ્દના સૂરને ઈશ્વર સમક્ષ મૂકવા ધાનેરાથી ઈશ્વર ચૌહાણ આવ્યા. કાવ્યોનો મેહુલ્યો વરસાવવા જામનગરથી મેહુલ ઓઝા આવ્યા. શબ્દોના પટોળાની ભાત પીરસવા પાટણથી સંદીપ ચેવલે આવ્યા. શબ્દનું જલ વહેવડાવવા ડોક્ટર સેજલ દેસાઈ આવ્યા. ગીતનું કિન ખાબી શિલ્પ કોતારવા માટે શિલ્પા શેઠ ઠેઠ મુંબઈથી આવ્યા. શબ્દની ઝરમર વર્ષા વરસાવવા વર્ષા વરસાવવા વર્ષા પ્રજાપતિ પાલનપુરથી આવ્યા. કવિતા રથ પર આરૂઢ થઈ વિજય પતાકા લહેરાવવા ધોરાજીથી વિજય સેલારકા આવ્યા. અશોક વૃક્ષના પણનું મરમર જેવું કાવ્ય લઈને વડોદરાથી અશોકભાઈ જાની આવ્યા. જેઓના શ્વાસમાં શબ્દો જ રમે છે તે પંકજ વખારે આવ્યા. શબ્દોના ધોધમાર મેહુલમાં ઈશ મેહુલ પટેલ આવ્યા. અને શબ્દોના વનમાં મન મયુર બની થન ગણાટ કરાવવા મયુર કોલાડે આવ્યા. આ તમામનો હું રાષ્ટ્રીય કલા કેન્દ્ર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લે ફરી વાર મુકુલને જ એક બંધથી હું મારી આભાર વિધિને પૂર્ણ કરીશ. મુકુલ એટલે સાદો સીધો સરળ શાંત સુશીલ સૌમ્ય કવિ. કે તમે પહેલા આગળ રહીને પછી નજીક આવો છો. તમે પહેલા આગળ રહીને પછી નજીક આવો છો. રડાવેલી એ આંખોને જ ખુશીથી સજાવો છો. રડાવેલી એ આંખોને જ ખુશીથી સજાવો છો. તમે અમને દુબાડી પછી હોડી બચાવો છો. તમે અમને ડુબાડી પછી હોડી બચાવો છો. ખરા માજી તમે છો, કેવા સંયમથી સતાવો છો. જખમ પણ આપ છો ને આપ છો મરહમ. તમારા સમ મુકુલ, તમારા સમ મુકુલ. તારા શબ્દની રેલાય છે મોસમ. તારા શબ્દની રેલાય છે મોસમ. તમારા સમ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. અનોખી રીતે આભાર વિધિ તમામ કવિ મિત્રોને, એમણે સાંકળી લીધા એમના નામોની સાથે, સરસ મજાની રીતે સાંકળી લીધા. અને દોસ્તો, એની સાથે આપણા આ કવિતાનો ઉત્સવનો પાંચમો દિવસ પણ આના વિરામ સ્થાન પર પહોંચ્યો છે. આવતીકાલે છઠ્ઠા દિવસે આપણે ફરીથી 9 વાગે એક પરિવારની જેમ ભેગા થઈશું અને વધુ સરસ મજાના કવિઓને સાંભળીશું. અમારી સાથે રહેજો. આજના દિવસને પૂરો કરવાની અનુમતિ. શુભરાત્રી. નમસ્કાર.